स्वरूप परम गुरु सहजात्म 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 स्वरूप परम गुरु श्रीमत् सद्गुरु सेवो सेव्य बुद्धि करी सेवा भावे सेवा अगम पार जो वित्त जतनु जमानसियाग्ना आखरे सेव्य सेववा सेवा चार प्रकार जो श्रीमत् सद्गुरु सेवो सेव्य बुद्धि करी नित्य निरंजन परमानंद स्वरूप जे ज्ञान अनंतनु परमात्मा ते धाम जो शुद्ध बुद्ध ने शांत शिव अनुपते देह रहित ने देह सहित वे नाम जो श्रीमत् सद्गुरु राजचंद्र दयो दधि आपामर पर अति कार्यो उपकार जो कोटि उपाय पण बदलो देवाय नहीं परम पद दर्शावि त्यो सहकार जो श्रीमत् सद्गुरु सेवो सेव्य बुद्धि करी सच्छुत ने नमस्कार असीम उपकारी आत्मा ने नमस्कार तारक त्रिपुटी भगवंत ने नमस्कार मावित्रों ने नमस्कार मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 718 श्री आत्मसिद्धि शास्त्र नवमी कड़ी अत्यंत अगत्यनी कड़ी बधीज अगत्यनी छे
પણ અત્યંત અગત્યનો આંકડો ભૂલ્યો ભૂલાય નહીં તેવો, કોઈથી ભૂલ્યો ભૂલાય નહીં એવો અખંડ અક્ષય અને અભંગ અંગ, કે આ તત્વ વિના આ આંખ વિના કાંઈ નથી, તે સદગુરુ તત્વનો મહિમા દર્શાવતી, અપૂર્વ મહિમા દર્શાવતી, અનેક રીતે મહિમા દર્શાવતી પ્રસ્તુત કરી. અને એમાં પણ સદગુરુનો મહિમા સાથે સાથે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ, એમાં આપણે યથાશક્તિ વિચારણા કરી હતી. આગળ જઈએ. અને અસોચ્યા કેવડી, જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયોપશમથી જ્ઞાન ઉપજ્યું છે એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું મહાત્મ્ય દર્શાવવા અને જેને સદગુરુ યોગ ન હોય તેને જાગૃત કરવા તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે. અશોચ્યા કેવડીનું શું? સદગુરુ તત્વ ન હોય તો શું સદગુરુના ચરણ સેવ્યા વિના શું મોક્ષ થાય જ નહીં? કે સદગુરુ તત્વ હોવું જ જોઈએ. જીવનમાં સદેવ તત્વ અને સદધર્મ તત્વ છે તો પછી એક બે ને ત્રણ છે, વચ્ચેનું બે નંબરનું તત્વ ન હોય તો ન ચાલે. અશોચ્યા કેવલી એટલે કે ન શ્રુત્વા કેવલી, એટલે કે કોઈની પાસેથી ધર્મ સાંભળ્યો નથી, ઉપદેશ લીધો નથી, બોધ ગ્રહણ કર્યો નથી, અને તેમ છતાં પોતાની જ આત્મવિચારણાના બળે પોતેને પોતાનો જ બોધ લાગે છે અને કેવલ જ્ઞાન સુધી પહોંચે છે. અર્થાત પહેલાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પછી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તેનું શું? તો કૃપાદેવ ફરમાવે છે કે અશોચ્યા ચેવડી, કે જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી પરંતુ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઉપજ્યું છે અને દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો ક્ષય કરી શક્યા છે. તથારૂપ આવરણ એટલે કે મોહનીય કર્મનું જે એને આવરણ હતું તેનો ક્ષય કરી શક્યા છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે. તે આત્માનું મહાત્મ્ય દર્શાવવા માટે છે, તે ઉપાદાન કેટલું બળવત્તર હોય છે તેની મહત્તા સૂચવવા માટે મૂક્યું છે, પરંતુ તેથી નિમિત્ત ન જ હોય એમ નથી. એટલે કે સદગુરુ યોગ ન હોય તેને જાગૃત કરવા કહ્યું છે, કે માનો કે આપણને સદગુરુ નથી કે સદગુરુ પદનું મહાત્મ્ય નથી, તો ઉલટું પદનું મહાત્મ્ય દર્શાવવા માટે કહ્યું છે કે તેવા જીવ તો કોઈક વિરલા જ હોય કે જે વગર સાંભળીએ બોધ ગ્રહણ કરી દે અથવા તો બોધ સાંભળ્યા વિના પોતે જ બોધરૂપ કે સ્વરૂપ થઈ જાય, પરંતુ આત્માનું મહાત્મ્ય એટલે કે એનું ઉપાદાન, એની યોગ્યતા કેટલી બધી તૈયાર થઈ ગઈ કે જેથી કરીને કરી શક્યું, ત્યાં ઉપાદાનનું યાને યોગ્યતાનું મહત્વ સૂચવ્યું છે. પરંતુ સદગુરુ યોગ હોવાની જરૂર નથી એમ કહ્યું નથી. જેને જેને જ્યાં જ્યાં સદગુરુ નથી તેને સદગુરુ યોગ હોય તો એના માટે જાગૃતિ આપવા માટે આ અનેકાંત દૃષ્ટિથી લખ્યું છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાન, નિશ્ચય અને વ્યવહાર, એવી રીતે દરેક દૃષ્ટિથી, દ્રવ્યાર્થિક દૃષ્ટિથી, પર્યાયાર્થિક દૃષ્ટિથી એ સમજાવવા માટે અનેકાંત દૃષ્ટિથી આ વાત કહેવામાં આવે છે. એ વાત ખોટી નથી કે કોઈને અશોચ્યા કેવલીને જ્ઞાન થાય છે, પરંતુ તેને પણ પૂર્વભવમાં અથવા કોઈને કોઈ રીતે તો સદગુરુ મળ્યા જ હોય આપણે જાણીએ છીએ. અને તે ભવે તેનો પુરુષાર્થ શું છે? તો કે આત્મવિચારણા. તે સ્વવિચાર ભુવનમાં બરાબરનો સ્થિત થઈ જાય છે. એને જે પણ મળ્યું છે પોતાની પાસેથી મળ્યું છે એ કેવી રીતે મળ્યું? તો કે દર્શન, આત્મદર્શન થતાં પહેલાં પણ વિચાર છે, સમ્યક દર્શન થયા પછી પણ વિચાર છે. સ્વવિચારણાના બળે, આત્મવિચારણાના જોરે એ એટલું કરી શક્યા છે. એટલે કે અનેકાંત દૃષ્ટિથી વાત વિચારવા જેવી છે. આગળ જઈએ. વળી એ સ્થળે તો ઉલટું તે માર્ગ ઉપર દૃષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે અને કહ્યું છે કે તે અશોચ્યા કેવડીનો આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વત માર્ગ ચાલ્યો આવે છે તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી એમ નિવેદન કર્યું છે. આ અશોચ્યા કેવલીનું સાંભળીને એમ થાય કે સનાતન શાશ્વત માર્ગ, મૂળ માર્ગ, મોક્ષ માર્ગ ચાલ્યો આવે છે તેના નિષેધ પ્રત્યે જવાનું નથી એવો આશય જ નથી. કે સદેવ તત્વ, સદગુરુ તત્વ, સદધર્મ તત્વ તો છે જ, અને સદગુરુ તત્વ વચ્ચે બીજા નંબરનું છે, એને પહેલા નંબર સાથે પણ કનેક્શન છે, એને ત્રીજા નંબર સાથે પણ કનેક્શન છે. ત્રણ વ્યક્તિ લાઈનમાં જતી હોય તો બીજું વચ્ચેનું છે, તો વચ્ચેનું છે એનું મહત્વ ઘણીવાર વધી જાય છે, એને પહેલાં સાથે કનેક્શન છે અને ત્રીજા સાથે પણ કનેક્શન છે. પહેલાં અને ત્રીજા વચ્ચે બીજું આવ્યું તો સદગુરુ પદમાં જ બધા પદ સમાય છે, સદદેવ અને સદધર્મનો મહિમા તે જ સમજાવી શકે છે. માટે એની ઉપેક્ષા કરવાની વાત છે જ નહીં, એના નિષેધની પ્રત્યે કંઈ કહેવાનું છે એમ પણ આશય નથી એમ નિવેદન કર્યું છે. એટલે કે અશોચ્યા કેવડીની વાત લઈને સર્વજ્ઞ ભગવાને કંઈ છુપાવ્યું નથી, કેવલી પ્રભુએ કંઈ છુપાવ્યું નથી, જેવું છે તેવું કહી દીધું છે કે કોઈક આવો જીવ થાય છે, પણ એનો અર્થ એમ નથી કે ન કરવું અથવા સદગુરુ પદનું કોઈ મહત્વ જ નથી, એ તો છે જ. આગળ જઈએ એટલે આ વસ્તુ વિશેષ સમજાઈ જશે.
કોઈક તીવ્ર આત્માર્થીને કદાપી એવો સદગુરુ યોગ ન મળ્યો હોય અને તેવી તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નીચ વિચારમાં પડવાથી અથવા તીવ્ર આત્માર્થને લીધે નીચ વિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તો તે સદગુરુ માર્ગનો ઉપેક્ષિત નહીં એવો અને સદગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય. તેને થયું હોય એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષ માર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. માનો કે કોઈ આત્માર્થી નહીં પણ તીવ્ર આત્માર્થી છે, એટલે કે તીવ્ર મુમુક્ષુ તીવ્ર જિજ્ઞાસુ છે. આત્માર્થીની વાત તો વ્યાખ્યા સુંદર મુકાઈ ગઈ છે કે જે સમજે જ્યાં જ્યાં જે જે યોગ્ય તે પ્રમાણે સમજે અને તે જ પ્રકારે યોગ્યતાપૂર્વક આચરે તેનું નામ આત્માર્થી. એવો આત્માર્થી અને એમાં તીવ્ર આત્માર્થી છે કે કશાયની ઉપશાંતા ઘણી થઈ ગઈ, માત્ર મોક્ષ અભિલાષ એટલે ખરેખર માત્ર મોક્ષ અભિલાષ, એના સિવાયનું કાંઈ ખાવું નથી, પીવું નથી, જવું નથી, કરવું નથી, એટલી બધી તીવ્રતા વેદાય છે અને સદગુરુનો યોગ તે સાંપડ્યો નહીં, તે ભવે મળી શક્યો નહીં, તો તેની તીવ્ર કામનામાં ને કામનામાં કંઈક તીવ્ર કામના આત્માર્થની અને મોક્ષની અને સદગુરુની કે આવું મને ક્યાંથી મળે, તો સદગુરુની ભાવનામાં કે કામનામાં કે મને ક્યારે યોગ મળે, મને ક્યારે યોગ મળે, મારું ઉપાદાન ક્યારે પાકે કે જેથી મને નિમિત્ત મળી જ જાય, ખડું થઈ જાય, ઉપસ્થિત થઈ જાય, એવા નિજ વિચારમાં પડવાથી પોતાની વિચારણામાં દૃઢ થાય છે, એકદમ સ્ટ્રોંગ થાય છે, તીવ્રપણે વેદ્યા કરે છે અને તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી પહેલાં તીવ્રપણે વિચારે છે એટલે એને આત્માર્થીપણું તીવ્ર બને છે, તીવ્ર આત્માર્થીપણું બન્યું એટલે વળી પાછા વિચાર પણ એટલા તીવ્ર થાય છે અને આત્મજ્ઞાન થયું હોય તો તે સદગુરુ માર્ગનો ઉપેક્ષિત નથી પરંતુ સદગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે હું અધિક, હું મોટો અથવા મારે સદગુરુની જરૂર નહીં એવું એને થતું નથી. જો થાય તો આત્મજ્ઞાન હોઈ શકે જ નહીં, થઈ શકે જ નહીં એમ વિચારીને વિચારવાન જીવે એટલે કે મુમુક્ષુએ કે આપણે બધાએ શાશ્વત મોક્ષ માર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એટલે કે મૂળ માર્ગ તો જેમ છે તેમ છે જ, પરંતુ પોતાને તે ભવે તે રીતે એમ લાગે છે કે મારી વિચારણાથી થયું, પરંતુ સમજે છે કે એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું જે કંઈ સર્વ સમાધિ તેનું મૂળ સત્પુરુષ, સત્પુરુષ અને સત્પુરુષ જ છે. હમણાં જ આપણે પ્રજ્ઞાબોધમાં પણ પુષ્પ ગાયું, એમાં પણ આવ્યું કે એક અંશાતાથી માંડીને નિષ્કામપણું પ્રાપ્ત થાય, સર્વજ્ઞતા પ્રગટે ત્યાં સુધીનું જો કોઈ હોય તો તે કૃપાદેવ એવા તારક તત્વ બતાવતા જયવંતાજી, જેના ગુણ અનંતરે ગુણવંતાજી. એટલે કે એવા જીવને પણ ગુરુનો મહિમા તો માથા પર જ હોય છે કે મને ન મળ્યો તો કાંઈ નહીં, પરંતુ હું ગુરુ ગુરુ કરતો ફરું છું, પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, તો ગુરુ તત્વનું ધ્યાવન કરતાં કરતાં તે પોતે પોતાનો જ નિશ્ચયથી ગુરુ છે, વ્યવહારથી પણ ગુરુ બની જાય છે. એટલે કે વગર ગુરુએ કરી જાય છે, કરી જાય છે, પરંતુ જે મોક્ષ માર્ગ છે એમાં તો દેવગુરુ ધર્મની પ્રતીતિ, તેને જ શ્રદ્ધા અને તેનું આચરણ ચારિત્ર, તેને જ મોક્ષ માર્ગ કર્યો છે. એક ગામથી બીજા ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે 50 વર્ષનો પુરુષ હોય અને લાખો ગામ જોઈ આવ્યો હોય અને તેને તે માર્ગની ખબર પડતી નથી અને કોઈને પૂછે ત્યારે તે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે. ગમે તેટલી મોટી વ્યક્તિ હોય પણ મેલો ગેલો ગંદો ગમે તે, પણ તે રસ્તાનો તે શેરીનો ગલીનો માર્ગનો જાણ કોઈ છોકરો હોય, કોઈ નાનો હોય, 10 વર્ષનો બાળક હોય, ગમે તે હોય, પરંતુ તેને પૂછીએ છીએ અને તે જે કહે છે તેમાં કેટલી પ્રતીતિ, કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ. ભૂલ થવાનો સંભવ હોય તો પણ વિશ્વાસ મૂકીને આપણે ગાડી હંકારીએ જઈએ છીએ કે આગળ પ્રયાણ કરીએ છીએ. તો એવી જ રીતે તે ભૂલ કરે તો આપણને ભૂલ લાગે, પણ તેને સાચું જ ખબર જ છે, માર્ગનો જાણકાર છે અને કહે છે અને જેમ કહે છે તેમ કરીએ છીએ, અને જો નથી કરતા તો નહીં તો ભૂલ ખાય છે. અને તે માર્ગનો જાણનાર એવું 10 વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડી શકે છે, દેખાડે છે અને તેથી તે પહોંચી શકે છે. એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે, આપણો પોતાનો બધાનો અનુભવ છે કે આવું બને છે, બનતું આવ્યું છે, બનશે. માટે જે આત્માર્થી હોય અથવા જેને આત્માર્થની ઈચ્છા હોય તેણે સદગુરુના યોગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમ કે તેથી સર્વ જ્ઞાનીઓની આજ્ઞા લોપવા બરાબર થાય છે. જે આત્માર્થી થઈ ગયો હોય એ પણ એવું ન કરે અને આત્માર્થની ઈચ્છા હોય, આત્માર્થનો ઈચ્છુક હોય કે મારે આત્માર્થ પ્રાપ્ત કરવો છે, આત્માર્થી થશે પછીનો માર્ગ તો મોકળો છે, તો તેને સદગુરુના યોગે તરવાનો કામી જીવનું કલ્યાણ થાય
એ માર્ગ છે, એનો લોપ કરવા જેવું નથી. જો એમ લોપ કરશે તો અનંતા સદગુરુ કે અનંતા જ્ઞાનીની આજ્ઞા લોપવા બરોબર થાય છે, અને એ બીજી ભાષામાં અસાધના અભિનય જ છે. એટલે કે સદગુરુ યોગે કલ્યાણ થાય, ગુરુ શિષ્યના સંબંધ અદ્ભુત છે, અભૂતપૂર્વ છે. અને જો શિષ્ય હોય એને ગુરુ ન હોય તો શિષ્ય કોનો અને શેનો? એટલે કે ગુરુ શિષ્ય બે હાથે તાલી પડે તેમ અહીંયા બે અનુભવની તાલી પાડવી છે. બે હાથ જોઈએ જ, બે હાથ સાયમલ્ટેનિયસલી એકી સાથે અવાજ કરે તો જ થાય. બે હાથ એકી સાથે થાય તો જ થાય. સહેજ હાથ દૂર રહી જાય અથવા તો સહેજ બોધું હોય તો તાલી વાગતી નથી, તાલી પડવાનો અવાજ પણ આવતો નથી. એવી ચેષ્ટા દેખાય છે પણ સહેજ માટે થોડાક માટે રહી જાય છે. તો એવું ન થાય માટે સદગુરુના યોગે તરવાનો કામી કલ્યાણ કરી જાય છે, અને એના વિના કલ્યાણ થશે એમ માનવા યોગ્ય નથી. પૂર્વે સદગુરુનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નહીં. જેથી સદગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી એમ આશંકા થાય. સ્વાભાવિક છે કે અશોચ્યા કેવલી પણ કરી શક્યા, બીજા કોઈ જીવ પણ કદાચ કરી જાય છે એમ માનીએ છીએ. જોકે એને પૂર્વભવનું અનુસંધાન હોય છે એ ભૂલવા જેવું નથી. તેમ છતાં કોઈ દલીલ કરે, તર્ક કરે કે અત્યાર સુધીમાં કલ્યાણ થયું નહીં, સદગુરુ દેવ તો મળ્યા જ હતા, તો સદગુરુના ઉપદેશનું કંઈ એવી વિશિષ્ટતા, અસામાન્યપણું, અસાધારણપણું કે વિશેષપણું કંઈ લાગ્યું નહીં એવી જો આશંકા થાય તો એનો ઉત્તર બીજા પદમાં જ કહ્યો છે કે એમ કરીને હવે ઉત્તર ફરમાવે છે. ઘણો જ અગત્યનો જવાબ છે. જે પોતાના પક્ષને ત્યાગી દઈ સદગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે. એટલે કે સેવે સદગુરુ ચરણને, એની તો પ્રસ્થાપના કરી દીધી કે સદગુરુના ચરણની સેવના, સદગુરુની આજ્ઞાની આરાધનાનું આટલું મહાત્મ્ય છે. પરંતુ કેવી રીતે છે, પૂર્વ શરત શું છે? કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ બીજો પક્ષ, પોતાનો પક્ષ ત્યાગી દે, પોતાનો પક્ષ છોડી દે તો કલ્યાણ થાય, તો પરમાર્થને પામે. અર્થાત પૂર્વે સદગુરુનો યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદગુરુ જાણ્યા નથી અથવા ઓળખ્યા નથી અથવા પ્રતીત્યા નથી, અને તેની પાસે પોતાના માન અને મત મૂક્યા નથી, અને તેથી સદગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નહીં અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં. એમ જો પોતાનો મત એટલો સ્વચ્છંદ અને કુળ ધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. આપણે એક તો કલ્યાણ કર્યું નહીં, કરવું નહીં, અને પાછો પ્રશ્ન કરીએ છીએ કે મારું કલ્યાણ કેમ થયું નહીં? તો કૃપાળુદેવ જવાબ આપે છે કે અનંતકાળના પર્યટનમાં સત્પુરુષ મળ્યા નથી એમ નહીં, આપણને પણ મળ્યા છે. જ્યારે મળ્યા છે ત્યારે તેને સદગુરુ જાણ્યા નથી, તેને ત્યારે અસદગુરુ કયા હશે, અને અસદગુરુને સદગુરુ કયા હશે. એટલે કે સદગુરુ તરીકે જાણ્યા પણ નહીં અથવા ઓળખ્યા નથી, અને ધારો કે ઓળખાણ પડી કે તેના સન્મુખ જવા ગયા તો પ્રતીત્યા નથી, એટલે કે પ્રતીતિ કરી નથી. એના પર જે ખાતરી કરવી જોઈએ, વિશ્વાસ મૂકવો જોઈએ, યકીન કરવો જોઈએ, તે કાંઈ કર્યું નહીં. એની શ્રદ્ધા જ થઈ નહીં, એનામાં પ્રતીતિ જ આવી નહીં. બીજા ભલે માનતા હોય પણ આપણને એમાં વિશ્વાસ આવ્યો નહીં, અથવા બીજા ખોટાને હું સાચો કે બીજા સાચાને હું ખોટો એવું ક્યારેય કદી થઈ શક્યું નહીં. એટલે તેની પાસે પોતાના માન અને મત મૂક્યા નથી, તેથી આજ સુધી સદગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી. એટલે કે સદગુરુના ઉપદેશ વિના અને સુપાત્રતાની ખામી જી કાળ અનંત ગયો તે કારણ વિના ભાન હે સ્વામીજી. એટલે કે સત્પુરુષ મળ્યા તો પાત્રતા નથી, પાત્રતા થઈ તો સત્પુરુષ નથી મળ્યા એમ નથી. પાત્રતા પ્રગટે એટલે સદગુરુ ગમે ત્યાંથી હાજર થાય જ અને થાય જ. તે વખતે પ્રતીતિ આવી જવી જોઈએ અને ત્યાં ચૂકી જઈએ છીએ. એટલે કે આ ત્રણેય વસ્તુ મૂકી દીધી છે. વધારે વિચારીએ કે પક્ષ શું, પોતાના પક્ષને ત્યાગી દઈએ એટલે શું? અહીંયા તો આવી ગયું કે પોતાનું માન અને પોતાનો મત, પરંતુ આપણે સમજવું જોઈએ કે પક્ષ શબ્દ કૃપાળદેવના એક એક શબ્દમાં કે વાક્યમાં અનંત આગમ રહ્યા છે. આ પક્ષ શબ્દના ઓછામાં ઓછા 40-50 અર્થ થતા હશે. અહીંયા તો આપણે 2-3 અર્થ કરીએ છીએ તે જ છે, પણ બધા અર્થ, લગભગ બધા અર્થ બેસે તેવો મજાનો શબ્દ છે. આપણે અત્યારે શબ્દ મીમાંસામાં જતા નથી, પરંતુ પક્ષ કહેતા જેમ આપણી પાર્ટી, આપણો મત, આપણો અભિપ્રાય એ તો શબ્દ છે જ. તો કે જ્યારે પાર્શ્વ કહીએ છીએ, પાર્શ્વનાથ પ્રભુ, અને કોઈનો સાઇડ ફેસ કહીએ છીએ તો તે પાર્શ્વ, એટલે સાઇડનો, પડખાનો, બાજુનો, એ પણ પક્ષ કહેવાય. કે પોતાનું પડખું જ મૂકતો નથી, પોતાનું પડખું ફેરવે છે તો કે નથી ફેરવતો, પોતાનું માથું ફેરવે છે નથી ફેરવતો, એટલે કે પોતાનો પક્ષ છોડતો નથી, પોતાનું પાર્શ્વ
साइड थी पण मुकतो नथी, एक एंगल थी एक ही रीते બદલાવું નથી। तो पड़खू के पार्श्व एवी ज रीते पक्ष पर पक्षी आव्यु जेने पांख छे ते, एटले के पक्ष एटले पांख, तो के पोतानी विंग पोतानी साइड कहीए छे तेम ए पण एने मुकवी नथी। पोताने माननारा घणा होय अथवा तो पोतानी संमति में बीजानी संमति होय, पोताना मत में बीजा संमत थता होय, इवन व्यवहार में पण एवुं बधुं जे ग्रुप टोळुं परिवार होय ते पण एटले ए पोतानी पांख कहेवाय, ये पोतानी विंग छे एवुं घणा माननारा होय तो के ए पण माने नी। पोतानो पक्ष पोते न छोड़े, पोते आगेवान तरीके होय तो बीजा तो क्यांथी छोड़ी शके, एटले के पांख बे पांख होय छे, ए बन्ने पांखथी बन्ने पांखियाथी ए छोड़तो नथी, पक्ष छोड़वो ज नथी। पछी तो पक्ष एटले आपणे जे पहलू ने पासा कहीए छे डायमंड ऊपर पाड़ता होय छे, तो के एक ही रीते एक बाजूथी अंशथी खूणाथी ऊपरथी नीचेथी साइडमांथी अथवा थोड़ो घणो घसाईने जे પાસા પડે તો એમ પણ એને પક્ષ છોડવો નથી। પક્ષ કેતા વિકલ્પ એને એક પણ વિકલ્પ પોતાને છોડવો નથી। તર્ક કુતર્ક કર્યા કરે છે, તર્ક વિતર્ક કર્યા કરે છે, વાદ વિવાદ કરે છે, પણ પોતાને જે માનવું છે તે જ માનવું છે, પોતાની ખીલી ખસતી નથી। પોતાનું શરીર કે પોતાના શરીરનું અંગ પણ બદલાવવું નથી, એટલે કે પક્ષ એને પણ શરીર શરીરનું અંગ કહીએ। અહીંયા આગમ પુરુષ એવા સદગુરુની વાત છે તો કે એના પ્રત્યે દૃષ્ટિ જતી નથી, પોતાનું એકેય અંગથી પણ અવયવથી પણ ઘસાવવું નથી કે મૂકવું નથી કે છોડવું નથી, આમ દરેક રીતે બાંધી લીધા છે। પક્ષ એટલે સેના, તો કે પોતાનું સૈન્ય પોતાની સેના, જે રીતે હોય તે રીતે સમાજમાં પરિવારમાં અથવા તો લક્ષ્મીથી કે કોઈ પણ રીતે હોય તો એ પણ કંઈ છોડવું નથી। પોતાનો વિરોધ છે એ પણ એને છોડવો નથી। પોતે જે વિરોધ માને છે તે વિરોધ જ રાખે છે કે મારી કોઈ ભૂલ હોય, મારી ગેરસમજ હોય, અણસમજ હોય, એવું આવતું જ નથી। પ્રત્યુત્તર, આ બધા પક્ષ શબ્દના અર્થ છે, પ્રત્યુત્તર તો કે એને પ્રત્યુત્તર વાળવો જ હોય છે, હાજર જવાબી પણ જ છે, એટલે સામેથી કાંઈ સદગુરુ ભગવાન કે કોઈ બોલિંગ કરે છે કે કહે છે કે વાંચવામાં આવે છે કે સાંભળવામાં આવે છે તો તરત જ પોતાને સામો વળતો ઉત્તર આપી દેવો છે, હાજર જવાબી પણ છે, એ પણ પોતાનો પક્ષ છે। તરત જ સેજ સાંભળવું, વિચારવું, મને કહ્યું, શા માટે કહ્યું, એવું આપણને થતું નથી તો એ પણ પક્ષ છોડી શકતા નથી। તરત જ હજુ પણ ખોટું છે એમ કહેવામાં આવે, ખરાબ છે એમ કહેવામાં આવે તો પણ આપણને એમ જ લાગે કે આપણું તો સાચું જ છે, અને જુદી જુદી રીતે આપણે એને સમર્થન આપતા હોઈએ અથવા તો આપણી વાતને રજૂઆત કરતા હોઈએ છીએ। આપણી જીવતી જાગતી રોજબરોજના વ્યવહારની ભૂલ થતી જ આવે છે અને કરતા જ આવીએ છીએ, અનંતકાળથી કરતા આવ્યા, હવે કરવી નથી। પછી પોતાનું સ્થાન, પોતાનું જ્યાં સ્થાન છે, પોતાની રૂમ, પોતાનું સ્ટેટસ, પોતાની પ્રતિષ્ઠા, એને ક્યાંય હાનિ ન પહોંચે એવી રીતે વર્તે છે, એટલે કે મારું સ્ટેટસ હું ન મૂકી શકું, મારું આ સ્થાન નથી, મને આમ કહેવાય નહીં, મારે આમ કરાય નહીં, હું કરું તો કેવું લાગે, એની સમાજમાં શું અસર પડે અથવા તો બધા શું વિચારશે, એટલે ખોટું તો છે પરંતુ મૂકી શકતા નથી, એમાં કુળનો આગ્રહ આવે છે, મતનો આગ્રહ આવે છે, માન પણ પજવે છે, બધા જ તત્વો ભેગા થાય છે અને મૂકી શકતો નથી। પોતાનો પ્રસ્તાવ પણ રજૂ કરી શકતો નથી કે મને આમ લાગે છે કે મારી ભૂલ થતી હોય, એમ પણ સદગુરુ પાસે પોતાનો પક્ષ એટલે પ્રસ્તાવ પણ છોડી શકતો નથી, કે જે છે તે પ્રસ્તાવના તો આ જ છે કે હું તો આમ જ માનું છું, મને તો આ રીતે ઠીક લાગે છે, એ સમય એ સંજોગ પ્રમાણે મારું બરાબર જ હતું એમ સાબિત કરવા માટે મથીએ છીએ, તો એ પણ એક જાતનો પક્ષ જ છે। આ બધા જ વિચારવા જેવા છે। પક્ષ એટલે સૂર્ય, તો કે અજ્ઞાનનો સૂર્ય, જ્ઞાનનો સૂર્ય તો બરાબર કે કેવલ જ્ઞાનીનો હોય કે સદગુરુ ભગવાનના જ્ઞાનનો હોય, આ તો પોતાનો સૂરજ ખોટો છે। કઈ રીતે ખોટો છે, તો કે અજ્ઞાનથી ભરેલો છે, તો પણ કબૂલ નથી થતું કે આજ સુધીનું જાણેલું સઘળું બધું જ મારું અજ્ઞાન છે, હવે નવેસરથી આંકડો પાડી દો અને આપ કયો તે ખરું, એવું લગભગ થતું નથી। સહાયક, પક્ષ એટલે સહાયક, પોતાને જે કોઈ અસિસ્ટ કરે છે, મદદ કરે છે, એ શબ્દ જો કે આમાં આવી જ ગયો છે, એ બધા પણ છોડવા દેતા નથી, પોતે માઇલો કબૂલ કરે, કદાચ સદગુરુ પાસે કબૂલ કરે ત્યાં અસિસ્ટન્ટ અથવા તો સહાયક અથવા તો જે કંઈ જમણા હાથ જેવા હોય તે આવીને ઊભા રહે છે કે તમારે આમ કરાય નહીં, એ શોભે નહીં, તમારે આ સદગુરુ પાસે આ પ્રમાણે જવાની જરૂર નથી અથવા તો આવી પ્રતીતિ કરવાની જરૂર નથી, તમે જ પોતે સદગુરુ છો એમ કહીએ, ટોપલો પહેરાવી દે પરંતુ તેને સન્મુખ થવા ન દે, એટલે એ પણ એક પક્ષ છે, પક્ષમાં ભળેલો છે એટલે પક્ષ છે। અને છેલ્લું કે આ એક અનુમાન પ્રક્રિયા છે અને એનો વિષય છે કે જેમાં સાધ્ય સંદિગ્ધ છે, આ રીતે હું માનીશ તો હું મોક્ષે જ જઈશ એવી કોઈ ગેરંટી ખાતરી નથી,
सद्गुरु कर्या नथी, सद्गुरुना पक्ष में जवु नथी, अने पोतानो पक्ष छोड़वो नथी, पोताने अश्रद्धा छे पण मानवी नथी के एकली क्रिया कर्या करीश तो मोक्षे तो नहीं जाऊँ, एकलू ज्ञान ज कर्या करीश तो हूँ मोक्षे नहीं जाऊँ, एम एने शंका पड़े छे, तेम छता पक्ष छे शंका आवी पण छोड़ी शकतो नथी, हूँ मोक्षे जईश ज अथवा मने सम्यक दर्शन थशे ज एम एने श्रद्धा थती नथी, रहती नथी, अथवा श्रद्धा रहे छे तो खोटी रहे छे कि हूँ जे रीते जाऊँ छूँ ते रीते मने मलशे पण बीजे जईश तो मने मलशे नहीं, એટલે કે ત્યાં સદ્ગુરુના પક્ષમાં સદ્ગુરુની લાઈનમાં જવું નથી, પોતાનો પક્ષ આડો ઊભો રાખી દેવો છે અને પોતે જુદો ચોખ્ખો પણ કરી નાખે છે. આ બધા જ મુદ્દા વિચારવા જેવા છે. ખરેખર આ ગાથાનું આટલી જ વાત સમજાઈ જાય તો આખી આત્મસિદ્ધિજી સમજાય એવું છે. કેમ કે સેવે સદ્ગુરુ ચરણને, સદ્ગુરુનું મહાત્મ્ય, સદ્ગુરુ ચરણની સેવના એનું મહાત્મ્ય, એટલે કે એની આજ્ઞાનું આરાધન, અને તો પછી મૂકી દેવાનું છે પોતાનો પક્ષ. એટલે પેલું મહત્વ લાગે તો પોતાનો પક્ષ મૂકે, અને પેલું મહત્વ લાગે છે તો પણ શું કામ નથી મૂકી શકતો એની વિચારણા કરી છે મહાવીર સ્વામી જેવા. મહાવીર સ્વામી ખુદ ખુદા, એક પુત્રી એક જમાઈ, શ્વેતાંબર આમનાઈ પ્રમાણે જમાઈ જમાલી સાથે રહ્યા, દીક્ષા લીધી વગેરે વગેરે, અને 500 શિષ્યોને લઈને જુદા પડી ગયા, જુદા વિચારવા માંડ્યા. કેમ? તો કે હવે મને એ ગુરુ લાગતા નથી, અથવા એ ગુરુ હશે તો ભલે પણ હું તો સર્વજ્ઞ છું, એમ જમાઈને જમાલીને સર્વજ્ઞતાનો દાવો આવી ગયો અને છૂટા પડી ગયા. પાછા એકલા નહીં, બે પાંચ નહીં, એ અને પોતાનો પક્ષ, પોતાના સાથીદાર, એટલે કે જુદો જ ચોખ્ખો કર્યો, જુદો જ પક્ષ સ્થાપ્યો, એવી રીતે 500 સાથે. તો પુત્રી પિતાના પક્ષે નથી, ધર્મ પિતાના પક્ષે નથી, પુત્રી પ્રિયદર્શના એથી આગળ છે. 500ની પણ 1000 સાધ્વીજી લઈને જુદા પડી ગયા છે, એ પણ ઇતિહાસ બોલે છે, આપણે જાણીએ છીએ. તો આ મહાવીર સ્વામી જેવા સર્વજ્ઞની સામે પણ જો આવા આંખ વિચારણા થયા હોય કે એમાં પણ ધૂળ નાખવા ગયા હોય તો અત્યારે હોય એમાં નવાઈ નથી. એમ કે મારો મત સાચો એ જે હતું તે જ રહ્યું, છેક સુધી એ જમાઈને, જમાલી અને પ્રિયદર્શનાને તેવી માન્યતા રહી, આપણે જાણીએ છીએ. તો એ વિચારવા જેવી વાત છે કે આવું ભગવાન સામે પણ થાય. એની વાત કરીએ છીએ ત્યારે નિર્ણવ યાદ આવે છે. નિર્ણવ શબ્દ જ મજાનો, ગમે નહીં તેવો, કે છુપાવે. શું છુપાવે? તો કે જે વાત પોતે પકડી છે તે ખોટી છે અને જ્ઞાની પુરુષ સામે હાજર છે, અને જ્ઞાની પુરુષ ફરમાવતા હોય, પ્રકાશતા હોય કે આ વાત યથાર્થ નથી, એટલે કે તું ખોટો છે, તારી વાત સાચી નથી, અને એમ જાણવા છતાં પોતાની વાતને છોડી ન શકે એટલી બધી મજબૂત પકડ છે જેના મનમાં, તેનું નામ નિર્ણવ કહેવાય. કેટલું બધું પકડ્યું છે, સમજે છે કે આ આગ છે, ફાયર છે, એમાં હાથ ન નખાય, દાજી જવાય, તો સામે ઊભા છે, સામે જ સમજાવે છે કે આ ખરેખર આગ છે અને ન જ મુકાય, મૂકીશ, દાજીશ, બળીશ, ખાલી હાથને નુકસાન થશે, પરંતુ આ પોતાના મતને સ્થાપિત કરે, સદ્ગુરુના મતમાં હા ન પાડે, હજી હા ન કરે, એમાં સંવાદિતા ન સાથે શિરોમાન્ય ન કરે, તો હાથ બળવાની બદલે અનેક ભવ વધી જાય છે. એટલે કે એકેય ભવ ઓછા તો થતા નથી, પણ ભવો ભવ રખડાવનારી વાત છે એ ભૂલી જાય છે. આ નિર્ણવનો રોલ ઓછો નથી, 9 નિર્ણવ થઈ ગયા છે એ વળી વાત કોઈક વખત. તો અહીંયા પક્ષવાળાની વાત છે. તો પક્ષ એટલે શું? તો કે પોતાની માન્યતા, અને માન્યતા કહેતા જ પૂર્વબદ્ધ મત. હું આમ માનું છું, શેના આધારે માનીએ છીએ? સદગુરુ મળ્યા નથી, સદગુરુ પાસે જવું નથી, એનું કંઈ સાંભળવું નથી, તો પછી હું માનું છું આવ્યું ક્યાંથી? તો કે અજ્ઞાનથી ભરેલો જ મત છે અને પૂર્વબદ્ધ છે, પૂર્વેથી ચાલ્યો આવે છે, એટલે કે પૂર્વ ભવો અને આજ સુધીના ભવમાં પણ અત્યાર સુધી નથી માન્યું કર્યું, તો આ મત મારો બંધાઈ ગયો છે, એટલે કે આપણો મત પૂર્વબદ્ધ છે. મત બોલતા જ માન્યતા, અને માન્યતા બોલતા જ ચાલી આવતી માન્યતા પહેલેથી બંધાઈ ગઈ છે. તે એથી આગળ કહું તો પક્ષ એટલે પૂર્વગ્રહ, જેમ પક્ષપાત છે કે એકની ફેવર કરીએ અને બીજાની ન કરીએ, તો એકની કરીએ છીએ ત્યાં જ પક્ષપાત, એટલે એક પક્ષ થઈ ગયો, પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ એમ બે થઈ ગયા. અહીંયા શું કહેવું છે? તો કે પોતાની માન્યતા અને પૂર્વગ્રહ, એટલે પૂર્વ કહેતા પ્રાયોર ટુ, પહેલાંનું, અને પછી ગ્રહ એટલે ગ્રહણ કરી રાખ્યું છે, ઝાલી રાખ્યું છે, પકડી રાખ્યું છે, એટલે કે પહેલેથી જે ગ્રહણ કરી રાખ્યું છે, પકડી રાખ્યું છે, તે પૂર્વગ્રહ છે. પક્ષમાં જુદું છે કે પહેલેથી સંસ્કારથી જાણે બંધાઈ ગયેલા છીએ, તેનું નામ મત કયો, માન્યતા કહી. અને પૂર્વગ્રહમાં શું છે?
તો કે પહેલેથી જ છે, પણ પકડી રાખ્યું છે અને પકડ કરી રાખી છે. વસ્તુ તો હાથમાં આવી ગઈ, મુઠ્ઠી વાળી દીધી અને જોરથી પકડી રાખી છે કે ક્યાંય ચૂકવું નહીં. ઊંઘમાં પણ મુઠ્ઠી બંધ રાખવી છે અને પકડ કરી રાખેલી છે. એ જે વાત છે તે પૂર્વગ્રહ છે. એટલે અત્યારે એટલું જ કહેવાનું છે કે પહેલાંનો મત વત્તા પોતાનો આગ્રહ, પોતાના મતનો આગ્રહ અને વત્તા માન, આ ત્રણ વસ્તુ ભેગી થાય છે. એટલે જોઈ લ્યો મજા, પક્ષપાત, પૂર્વગ્રહ અને માન, એટલે ત્રણના ગુણાકાર થઈ જાય. તો યશો વિજયજી મહારાજ કહે છે કે એક તો વિષ હતું કે વિષ જ છે અને એને પાછો વઘારવામાં આવ્યો, ઝેર અને એને પાછું વઘાર કર્યો. લસણ બિચારું એમનેમ તો વાસ મારતું નથી, પણ વઘારે ત્યારે આપણને ખબર છે. તો વિષ એમનેમ તો જેટલું નુકસાન કરે તેટલું કરવું, પરંતુ વિષને પણ વઘારે. ને વઘાર શેમાં કરે છે? તો કે ડાલડા નહીં, તેલ નહીં, ક્રિસ્કો વેજીટેબલ ઓઇલ નહીં, પરંતુ શુદ્ધ ઘીમાં કાં તો ઘરનું બનાવેલું, એટલે ઘરનો આગ્રહ પોતાના ઘરનું, અને કાં તો અમૂલ ઘીમાં, એટલે કે પ્યોર ઘીમાં બનાવે છે, શુદ્ધ ઘીમાં વઘાર કરે છે, પછી કાંઈ બાકી રહે. તેલના વઘાર, ક્રિસ્કો ઓઇલના વઘાર, ડાલડા વઘાર, એના કરતાં શુદ્ધ ઘીનો વઘાર જુદો જ હોય. જે સમજે છે તે સમજે છે. તો કે એ વઘાર કરે છે, એટલે કે વિષને પણ અનેક ગણું વધારી મૂકે છે અને તે કરવા જેવું નથી આમાં. એટલે અહીંયા આ વાત પૂરી કરીએ છીએ કે પોતાના પક્ષને ત્યાગી દઈએ એટલે સદગુરુના ચરણને સેવે. પોતાના પક્ષને ત્યાગી દીધા પછી આ બાજુથી પોતાનો પક્ષ મૂકે અને તરત જ સદગુરુના ચરણને સેવે, એટલે કે એની આજ્ઞામાં રહીએ, તો તે માર્ગને પામે જ પામે, નિશ્ચયથી પામે, પરમાર્થને પામે. નથી થયું તો અહીંયા જ કચાશ છે. આગળ જઈએ. પોતાનો મત એટલે સ્વચ્છંદ અને કુળ ધર્મનો આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થ પામત. અત્રે અસદગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી અથવા માનાદિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશંકા થવી સંભવે છે કે કંઈક જીવોના પૂર્વ કલ્યાણ થયા છે અને તેમને સદગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય. અસદગુરુને પોતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ તે બીજાને પમાડી શકે, એટલે બીજો તે માર્ગની પ્રતીતિ તેનો ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે. માટે સદગુરુ ચરણને સેવ્યા વિના પણ પરમાર્થની પ્રાપ્તિ થાય એવી આશંકાનું હવે સમાધાન કરે છે. જે આપણે ગઈકાલે વિચાર્યું 542માં પત્ર મુજબ શ્રી ઠાણાંગ સૂત્રની ચૌભંગી કે અભવ્યના તાર્યા પણ તરે, આપણે વિચારી લીધું છે કે અસદગુરુના તાર્યા તરે એમ તો બને જ નહીં. ફરીથી આ વાંચીએ કે અહીંયા આ પેરેગ્રાફમાં આ પરમ કૃપાળુદેવે સ્વયં ખુદ શ્રી કલમથી લખેલો બોધ છે કે સ્વપગ્ન ટીકા છે, એટલે બહુ જ વિચારવા જેવી છે કે અસદગુરુએ દૃઢ કરાવેલા દુર્બોધથી આજ સુધીમાં સદગુરુ ન મળ્યા કે નથી સેવના કરી, તો અસદગુરુ તો મળ્યા જ છે. તો અસદગુરુએ જે દૃઢ કરાવી દીધેલું છે તેવો દુર્બોધ, દુર્બોધ એટલે તો કે ખોટો ઉપદેશ, ખોટી સલાહ, ખરાબ ઉપદેશ. ઉપદેશને ખરાબ હોય તો કે હા, ભલું ન થાય તેવો ઉપદેશ, તેનું નામ ખરાબ ઉપદેશ. નીકો તુમ ઉપદેશ દિયો હે, તો એ નીકો એટલે ભલો, તો કે ભલો, આત્માનું ભલું થાય, કલ્યાણ થાય તેવો ઉપદેશ ન હોય તે ઉપદેશને ખરાબ અથવા ખોટો ઉપદેશ એમ કહેવાય છે. એટલે દુર્બોધ, સુખ અને દુઃખ એમ અહીંયા દુર્બોધ, સુબોધ અને દુર્બોધ. તો કે અહીંયા આત્માને રસ્તે ચડાવી દેવાની બદલે, મોક્ષમાર્ગે મૂકવાની બદલે ખોટો રસ્તો, ખોટી સલાહ, ખોટો ઉપદેશ અને ખોટો બોધ, અને તેનું નામ દુર્બોધ છે. એવું કોઈક અસદગુરુએ કર્યું છે અને પછી માનાદિકના તીવ્રપણાથી, તીવ્ર કામીપણાથી એવી આશંકા થવી સંભવે છે. એટલે કે જે અસદગુરુ છે તેને માન ચડેલું છે, પોતાને જ્ઞાની મનાવે છે અને પાછું માનાદિકની તીવ્ર કામના છે, તીવ્ર વાસના છે. એટલે કંઈ કેટલાય જીવોને પૂર્વે કલ્યાણ થયા છે, પૂર્વે એટલે કે પૂર્વ સમયમાં જીવોના પૂર્વે કલ્યાણ થયા છે, તેમને સદગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે એમ કહે છે, અને અસદગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય. અસદગુરુને માર્ગની પ્રતીતિ નથી, પરંતુ પોતે કંઈક વાત કરે છે જેથી સામો પૂર્વનો સંસ્કારી હોય, અધિકારી હોય, અને એટલે પોતાની વિચારણાના બળે આગળ જાય છે. ગઈકાલે વિચાર્યું છે આપણે, એથી કંઈ અભવ્ય કે અસદગુરુ તારે છે એમ કહી શકાય નહીં. તેનું નિમિત્ત મેળવીને, સદગુરુના નિમિત્તની બદલે અસદગુરુના નિમિત્તે એને પ્રતીત થાય છે કે આ કહે છે તે ઉપદેશ ખોટો છે, ભલો નથી, આનાથી મોક્ષે ન જવાય, આ મને આત્મામાં પરિણામ લાવી નહીં દે, મને મારા આત્માનું દર્શન નહીં કરાવે,
वस्तु કઈક બીજી છે અને બીજે છે એટલે એમ કરીને એને મૂકી દે છે અને પોતાના પૂર્વના સંસ્કારથી જાગૃત થઈ જાય છે, સાથે આત્મવિચારણા કરે છે અને પછી વળી સદગુણનો ભેટો પણ થાય છે અને તે બળે આગળ જઈ શકે છે, મોક્ષે જઈ શકે છે। એટલે અહીંયા એવું સમાધાન કર એવો સવાલ કરવામાં આવે છે કે જુઓ, સદગુરુના ચરણને સેવ્યા વિના ભલે અસદગુરુના નિમિત્તે પણ એને પરમાર્થની પ્રાપ્તિ તો થઈને, તો એવી આશંકાનું સમાધાન હવે કૃપાળુદેવ કહે છે કે યદ્યપિ કોઈ જીવ પોતે વિચાર કરતા બુજ્યા છે એવો શાસ્ત્રમાં પ્રસંગ છે। શાસ્ત્રમાં એવી વાત છે કે પોતાની વિચારણાથી જ પોતે બોધ પામ્યા હોય, પોતાને પોતાનો બોધ થવાથી પોતે પામે। અને આમ પણ એવું જ છે, નિશ્ચયથી આત્માને આત્માનો જ બોધ લાગે છે, શુદ્ધાત્માનો લાગે છે, સદગુરુદેવનો લાગે છે, પોતે સમજે તો થાય। સદગુરુનો ઉત્કૃષ્ટ નિમિત્ત હોય તો પણ પોતે કરે તો જ થાય છે। તો કે ઘણા જીવ શાસ્ત્રમાં બોધ પામ્યા છે એવો પ્રસંગ આવે છે, પણ કોઈ સ્થળે એવો પ્રસંગ કયો નથી કે અસદગુરુથી અમુક બોજ્યા, અસદગુરુથી બોધ પામે એ વાતમાં માલ જ નથી। એ 542માં પત્રની વાત આપણે વિચારી લીધી, હવે કોઈ પોતે વિચાર કરતા બુજ્યા છે એમ કહ્યું તો તેમાં શાસ્ત્રનો કહેવાનો હેતુ એવો નથી કે સદગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે, એ કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી એમ શાસ્ત્રો કહેતા નથી। શાસ્ત્રો એનું સમર્થન કરે છે કે કોઈ જીવ સ્વવિચારણાથી મોક્ષે જાય છે, પરંતુ કેમ કે સ્વયંબુદ્ધ થયા છે। પરંતુ શાસ્ત્રો એમ પણ કહેતા નથી કે સદગુરુ વિના મોક્ષ થાય, શાસ્ત્રો તો એમ જ કહે છે કે સદગુરુ સદગુરુની આજ્ઞાથી કલ્યાણ થાય અને મોક્ષ થાય। અથવા તો શાસ્ત્રો એવું કહેતા નથી કે સદગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી, એવું કહેવાને માટે શાસ્ત્રો નથી। તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયંબોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પોતાના વિચારથી અથવા બોધથી બુજ્યા કયા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે, તેથી તે વર્તમાનમાં સ્ફુરાયમાન થવા યોગ્ય છે અથવા તો સંભવ છે। પૂર્વભવોમાં એણે બોધ સાંભળ્યો છે, કર્યું છે, પરંતુ તે કરતાં કરતાં અને સમ્ય દર્શન થતાં પહેલાં આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો એ સંસ્કાર સાથે લઈ આવ્યો હોય તો બિલકુલ તદ્દન જાગી જાય છે। ઘણી રીતે જાગવાના કારણ છે એ પછી લઈએ છીએ અને પોતે પોતાના વિચારથી બોધ પામે છે, પરંતુ પૂર્વભવોમાં તો સદગુરુ હતા। પરમ કૃપાળુદેવને આ ભવમાં કોણ સદગુરુ? તો કે અત્યારે કોઈ નથી, સ્વયંબુદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીર સ્વામીના સમયનો બોધ હતો અને છેલ્લા અંતેવાસી શિષ્ય હતા, એટલે એ સદગુરુદેવ તો એમને મનોમન તાદૃશ છે। અને અનંતકાળના પર્યટનમાં જેટલા સદગુરુદેવ છે કે પહેલાં સદગુરુદેવ કે છેલ્લા સદગુરુદેવ, મુખ્ય એક સદગુરુદેવ કોણ કહેવાય કે જેનાથી અજ્ઞાન તિમિરાંધા નામ જ્ઞાનાંજન શલા કયા ચક્ષુરોન્મિલિતમ યેન તસ્મય શ્રી ગુરવે નમઃ। અનંતકાળના પર્યટનમાં પહેલી વખત જે સમ્યક દર્શન જેના નિમિત્તે જેના બોધે થાય છે તે સાચા સદગુરુ, એ પહેલો સદગુરુ અને આમ જુઓ તો છેલ્લા સદગુરુ। પછીના કારણ તો થયા કરે છે, એ એક સદગુરુમાં બધા સદગુરુ આવી જ ગયા છે, એટલે પહેલાં છેલ્લાનો સવાલ રહેતો નથી। પરંતુ આંખ ખોલી અજ્ઞાનરૂપી અંધકાર કાઢી નાખ્યો અને આંખમાં અંજણ આંજી દીધું એમ અંજન શલાકા કરી દીધા, પ્રાણ પૂરી દીધા કે હવે તું જીવતું જાગતું શબ નથી, પણ હવે તું જીવતું જાગતું ચૈતન્ય છે। ચૈતન્યનો ધબકાર રણકાર અને ટંકાર કરી ઉઠે, એટલે કે શિષ્યને જે ગુરુ છે એ ગુરુ જેવો જ બનાવી દે ત્યારે કહેવાય કે હવે એ ગુરુ અને શિષ્યના સંબંધ અથવા તો એ અજ્ઞાની અને અજ્ઞાની, એમાંથી અજ્ઞાન જતું રહ્યું, એ જ્ઞાની જ ગુરુ અને એનો શિષ્ય પણ જ્ઞાની, કેમ કે આત્મજ્ઞાનને પામ્યું। એટલે અહીંયા કહી દીધું કે કોઈને કોઈ ભવે, કોઈને કોઈ જીવે તો સદગુરુ કર્યા જ હોય, મોટે ભાગે તો તે જ ભવે હોય, પરંતુ આવા કોઈક વિરલાને પણ સ્વયંબુદ્ધ એવા તીર્થંકર દેવને શું હોય એ પણ આપણે સાથે લઈએ કે તીર્થંકરોને સ્વયંબુદ્ધ કયા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદગુરુથી નિશ્ચય સંકિત પામ્યા છે એમ કહ્યું છે। તીર્થંકર દેવ, કોઈ પણ તીર્થંકર દેવ આગલા આગલો ત્રીજો ભવ, એટલે કે આગલો ભવ અને એની પહેલાંનો ભવ, એ ભવે એ સમ્યક દર્શન પામેલા જ હોય છે અને કોઈને કોઈ સદગુરુથી પામેલા હોય છે। પછી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે છે અને તીર્થંકર દેવના ભવમાં તીર્થંકર દેવ તરીકે જ જન્મે છે, એટલે કે મતિશ્રુત અવધિ જ્ઞાન લઈને જ આવે છે, દીક્ષા લેતા મનોપર્ય જ્ઞાન અને છેલ્લે પુરુષાર્થ કરે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, એમનેમ થતું નથી। અને પછી તીર્થંકર નામ કર્મનો ઉદય છે એટલે દેશના દેવાનો વારો આવે છે, સમવસ્ત્ર રચાય છે વગેરે વગેરે, પછી બોધ આપે છે, ત્યાં સુધી આપતા નથી।
તો તીર્થંકર આદિ સ્વયંભૂત કયા છે, પણ આગલા ત્રીજા ભાવમાં તો સદગુરુદેવ હતા જ, સદગુરુની આરાધના કરી છે. અને નિશ્ચય સમ્યક દર્શન એટલે કે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન લઈને જાય તો જ થઈ શકે, નહીં તો થતું નથી. શ્રદ્ધા સમ્યક દર્શન જેવું કાંઈ નથી અત્યારે આમાં. એટલી શ્રદ્ધા કે રૂચિ લઈને જાય, પ્રતીતિ લઈને જાય તો તીર્થંકર નામ ગોત્ર બાંધી શકતા નથી. જેણે બાંધ્યું છે તે બધા નિશ્ચય સંકેત, અનુભવપૂર્વકનો સંકેત લઈને જ ગયા છે, ક્ષણિક મહારાજા હોય કે શ્રી કૃષ્ણ પરમાત્મા હોય, બધાનું આમ જ બન્યું છે. અને જે કોઈ તીર્થંકર દેવ થઈ ગયા છે તેમને પણ આમ જ બન્યું છે. ને તે સ્વયં બુદ્ધ પણ કહ્યું છે, તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદગુરુ પદના નિષેધને અર્થે કહ્યું નથી. એટલે સદગુરુ પદનો નિષેધ તો હોઈ શકે જ નહીં, અને નિષેધ કરવા માટે આ બધું કહ્યું નથી તો શાસ્ત્રોમાં વાત મૂકી જ ન હોત. જો જણાવવું જ ન હોત તો આવી વાત મૂકત જ નહીં કે કોઈ સદગુરુના યોગ વિના પણ કલ્યાણ સાધી શકે છે, લખવાની જરૂર જ છી હતી. પણ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જોયું, જાણ્યું અને અનુભવ્યું પછી લખાયું છે. એટલે કંઈ પણ છુપાવ્યા ગોપવ્યા વિના મોક્ષનો માર્ગ મૂકી દીધો. બાકી હતું તો પરમ કૃપાળુદેવ બીજા મહાવીર પ્રભુ એમણે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં માર્ગ એમ જ મૂક્યો છે. એ પણ વિચારવા જેવું છે કે સદગુરુનો પદનો મહિમા તો છે, છે અને છે જ. અહીંયા આપણને જનક વિદેહીની દૃષ્ટાંત યાદ આવે કે જનક વિદેહી દેહ છતાં વિદેહી આપણે જાણીએ છીએ. લગભગ 21 જનકના નામ પણ મળે છે, એમાંના એક જનકજી એને મળવા એક સંન્યાસી આવ્યા. સંન્યાસી કહે છે કે મને એમની મુલાકાત કરવી છે, દર્શન કરવા છે. સંન્યાસી પાસે માત્ર કમંડળ અને હાથમાં દંડ બે જ વસ્તુ છે, બે જ સાધન છે. ખરા અર્થમાં સંન્યાસી છે, કોઈ અપરિગ્રહ નથી, અપરિગ્રહી છે. સિક્યોરિટી ઓફિસર એ વખતે પણ હશે ને ના પાડી દે છે કે એમ મળી શકાય નહીં. તો કે સીધું સાધું ના પાડી દેવાની તારું શું મતલબ છે, શું ગુંજાઈશ છે, કેમ એમ કરે છે? હું જનકજીને મળવા આટલા દૂર સુદૂરથી આવ્યો છું, તમે પૂછીને ના કહો તો કંઈક સમજાય, પહેલાં પૂછી આવો અને પછી મને ના કહો. જનકજી કહે છે કે હા, આવવાની ના જ છે, કેમ કે એ બે વસ્તુ લઈને આવ્યા છે. તો બે વસ્તુનો ઉલ્લેખ નથી કરતા, પણ એમની પાસે જે કંઈ બધા શસ્ત્ર હોય તે મૂકીને પછી આવવાની એમને હા પાડજો, એન્ટ્રી આપજો. તો સંન્યાસી ને પાછો વોચમેન છે, દરવાન છે કે સિક્યોરિટી ઓફિસર ગાર્ડ જે હોય તે ના જ પાડે છે કે તમને આવવાની આજ્ઞા નથી. તો કે જનકજી ભલે વિદેહી રહ્યા પણ સમજે છે શું, એના મનમાં શું સમજે છે? હું કંઈ આતંકવાદી છું કે બધા શસ્ત્ર મૂકીને આવવાનું કહે છે અને શસ્ત્રો નીચે મૂકી દેવાનું કહે છે, એટલે કે ટોટલ સરેન્ડર માગે છે, એ ભૂલી જાય છે. તો કે મારી પાસે તો કંઈ એવું છે નહીં, અને છતાં કમંડળ કે દંડ મૂકીને આવું, પણ હું આતંકવાદી તો છું નહીં, મને આવવાની ના કેમ પાડો છો? પાછું જનકજી કેવડાવે છે, પૂછવા જાય છે તો કે ઘણા બધા શસ્ત્ર લઈને આવ્યા છે, બધા છોડીને આવે તો જ હું મળીશ, તો જ મુલાકાત થશે, તો જ દર્શન થશે, તો જ સત્સમાગમ થશે. પછી પાછો આ પ્રમાણે જવાબ આપે છે, એટલે વિચારમાં પડે છે સંન્યાસી કે મારી પાસે ખરેખર બીજા કોઈ સાધન નથી, છતાં આમ કહે છે તો વાત જેમ તેમ તો નહીં હોય, પરંતુ હું મનમાં એવો ભાવ ધરાવું છું કે અનેક વેદ જાણું છું, વેદાંત જાણું છું અને પ્રખર વેદાંતી છું, અને મને ઉપનિષદનો તો આશ્રય છે, ઉપનિષદમાં પારંગત છું. ઉપનિષદ તો મને ડાબા હાથનો ખેલ બધું મોઢે જ છે, 125 ઉપનિષદમાં પારંગત અને કંઠસ્થ અને મુખપાઠ, ને ગમે તે પ્રશ્ન પૂછો હું જવાબ આપી શકું એમ છું. મારે મોટામાં મોટો આશ્રમ છે, મારે હજારો તો શિષ્યો છે, અને મને ના પાડે છે, પણ આ બધું મારી પાસે છે એને તેમણે શસ્ત્ર ગણ્યા લાગે છે કે મને આ શાસ્ત્રનો અભ્યાસ છે અને મારે આટલું શિષ્યવૃંદ ધરાવું છું, એ જ મારા શસ્ત્ર રૂપે પરિણમ્યા છે. એટલે કે શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમે એમ કંઈક કહેવાનો આશય છે, તો મારે આ ભાવ મૂકી દેવો જોઈએ. એટલે પછી મુલાકાત થાય છે, મળે છે. તો ત્યાં શાસ્ત્ર ખોટા નથી, શાસ્ત્ર શાસ્તા પુરુષના વચન છે, જ્ઞાની પુરુષના વચન છે, પરમાત્માના વચન છે, જ્ઞાની પરમાત્માના વચન છે, ગુરુ પરમાત્માના વચન છે. પરંતુ તે ગુરુ ગમે સમજ્યા નથી, સદગુરુના આશ્રય સમજ્યા નથી, જનકજી પાસેથી સમજ્યા નથી, અને લઈને માન લઈને ફરે છે, પોતાનો મત, પોતાનો માન, હું અને મારા આટલા શિષ્યો, એટલે કે પોતે જ ગુરુ સ્થાને, અને વળી હું અને મારા આટલા શાસ્ત્રો, અને એમાં પારંગત, એટલે અભિમાન અને માન એક નંબરનું. તો આજે માન, મત, આગ્રહ વગેરે ભેગા થયા તો શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમ્યા. તો કૃપાળુદેવે 128 કહી જ દીધું છે કે ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે, અને સમજ્યા વિનાના શાસ્ત્રો શસ્ત્રરૂપ થઈ પડે છે, અને તરંગરૂપ થઈ પડે છે. શું? ધ્યાન. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે.
એટલે અહીંયા શાસ્ત્રો ભલે ભણ્યો પણ એ ગણ્યો નથી. અને પછી સંન્યાસીની મુલાકાત થાય છે અને કહી દે છે કે હું શાસ્ત્રો લડવા માટે કે મત સ્થાપન કરવા માટે ભણ્યો, પણ હવે આપના સત્સમાગમથી સમજાયું કે શાસ્ત્રો તેના માટે નથી. પરમ કૃપાળુદેવે જણાવ્યું 267માં પત્રમાં, એટલે કે પદમાં, હે પ્રભુ, હે પ્રભુના 20 દોહા, યમનિયમનો પદ અને એ ભક્તિ માર્ગની રેલમછેલ પછી તરત જ કહી દીધું જ્ઞાન માર્ગની વાત મૂકી. જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. એ વખતે શું કહે છે કે પૂર્વ સર્વ કયા વિશે છે? નવ પૂર્વ ભણેલો પાઠી પણ અજ્ઞાની, તો કહી દીધું કે એ પૂર્વ સર્વ કયા વિશે છે? જીવ કરવા નિર્મળો જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. એ જીવને આત્માની નિર્મળતા માટે લખ્યા હતા અથવા લખ્યા છે, પરંતુ એ પૂર્વથી એને આત્માનું જ્ઞાન જ ન થયું, ઓળખાણ જ ન પડ્યું, પોતાનું નિર્મળ અંતઃકરણ ન થયું, આત્મા ન થયો, તો શું કામનું છે? એ જ્ઞાન માત્ર મનનો આમળો, એટલે કે આમળો ટાંકો જે એમ્બ્રોઇડરીમાં જાણે છે તે જાણે છે કે એ આમળ્યા કરે, એટલે કે એવી રીતે એકમાં બીજું, બીજામાં ત્રીજું, એમ ઓવરલેપ થતું થતું, ઇન્ટરવોવન થતું થતું આગળ જતું હોય છે. એ જે આમળો છે એમ જ આ મનનો આમળો છે, એટલે કે વિકલ્પોનો દરબાર છે, બીજો કોઈ નથી, એમ કરીને સમજી જાય છે. એટલે જનકજીથી તે સંન્યાસી બોધ પામે છે. અહીંયા જનકજી રૂપે આપણને પણ કૃપાળુ દેવ રાજ વિદેહિત મળ્યા છે અને તેમણે પણ આ પદમાં આમ જ કહ્યું છે. ટૂંકમાં, જો સદગુરુ પદનો નિષેધ કરે તો તે સત્દેવ, સદગુરુ અને સદધર્મની પ્રતીતિ વિના સંકિત કહ્યું નથી તે કહેવા માત્ર જ થયું. ટુ નેગેટિવ મેક્સ વન પોઝિટિવ, એટલે કે બે રીતે નકારાત્મક વાત મૂકી કે સદદેવ, સદગુરુ ધર્મની પ્રતીતિ વિના સંકિત કહ્યું નથી એમ કહેવા માત્ર જ થયું. એટલે કે સાચું તો એ જ છે કે દેવગુરુ ધર્મ, સદદેવ, સદગુરુ, સદધર્મની પ્રતીતિ હોય તો સમ્યક દર્શન છે, પ્રતીતિ નથી તો સમ્યક દર્શન નથી. તો આ બધી વાત કહો તો એમાં ગુરુપદનો તો નિષેધ કર્યો, આપણે આપણને સમજાવે, લખાવે, બોલાવે, શીખવાડે કે એક બે ત્રણ, પછી બે કાઢી નાખવાનું જ કે બેની જગ્યા ખાલી જ કરે, ઉડાડી જ મૂકે, તો તરત જ પૂછવાના કે વચ્ચે જગ્યા હતી ને, પહેલાં તો એક બે ત્રણ હતું ને, અથવા તો વચ્ચે શું જગ્યા છે, કેમ, કોની ખાલી છે? તો એ સદગુરુ પદની ખાલી છે. તો એ તો નિષેધ કરવા બરોબર છે જ નહીં, વસ્તુ આમ જ છે, 1 2 3 4 એક બે ત્રણ ચાર. તો એક બે ત્રણમાં સદદેવ, સદગુરુ, સદધર્મ એ જ ક્રમથી વાત છે અને એનો નિષેધ કરવા બરાબર થયું. એટલે કે કોઈ સદગુરુ પદનો નિષેધ કરે જ નહીં, કરી શકાય તેમ જ નથી. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લો છો તે શાસ્ત્ર સદગુરુ એવા જીવના કહેલા છે તેથી પ્રામાણિક માનવા યોગ્ય છે, કે કોઈ અસદગુરુના કહેલા છે તેથી પ્રામાણિક માનવા યોગ્ય છે? હવે જો તમે સદગુરુ પદનો ફેંસલો જ કરવા માગો છો, લેવા માગતા જ નથી, કરવા જ માગતા નથી, તો ભગવાન કહે છે કયા આધારે કયો છો, કયા શાસ્ત્રના પ્રમાણથી કયો છો, ઓથેન્ટિસિટી શું છે બતાવો. એટલે કે જે શાસ્ત્રનું પ્રમાણ લ્યો છો આ તો તમે સદગુરુ એવા જીન ભગવાનના હશે તે પ્રામાણિક માનવાના છે, કે અમારે અસદગુરુના માનવાના છે? આપણે સીધો જવાબ છે કે અસદગુરુના માનવાના હોય જ નહીં, તેમ છતાં પૂછે છે અસદગુરુને કે તમે આ ક્યાંથી આ વાત લાવ્યા છો? જો અસદગુરુના શાસ્ત્રો પણ પ્રામાણિક માનવામાં બાધ ન હોય તો પછી અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી તે વિચારવા યોગ્ય છે. જો અસદગુરુના કહેલા શાસ્ત્રથી મોક્ષ થતો હોય તો પછી અસદગુરુ એટલે રાગદ્વેષ કશાયનો ઢગલો, અથવા તો રાગદ્વેષ કશાય જેના ગયા નથી તે રાગદ્વેષ કશાય મોહ વગેરે ભરપૂર છે, ભારોભાર છે, એનું પ્રામાણિક માનવાનું છે, એનાથી કલ્યાણ થવાનું છે, એનો ઉપદેશ સાંભળવાનો છે, અથવા તો એની પાસે જવાનું છે અને એમાં બાધ નથી, તો એ વિચારવા યોગ્ય છે. જુઓ કૃપાળુદેવ હજુ વિચારવા યોગ્ય કે છે, ખોટું છે, ખરાબ છે, જવા જેવું નથી, અકર્તવ્ય છે, એમ કાંઈ લખ્યું નથી. વિચારો, વિચાર તો પામશો, એટલે અસદગુરુને પણ જાણે ઓપન ચેલેન્જ છે કે હવે તમે વિચારો કે આ કરવાથી મોક્ષ નથી, હવે તો સમજો આત્મસિદ્ધિજીનું નામ, એનો આધાર, અને પછી પાછું પોતે જ પોતાને સદગુરુ કેવડાવે. એટલે કે અસદગુરુ હોવા છતાં સદગુરુ પદનું પ્રતીતિ લે છે અથવા તો બીજાને વિશ્વાસ મુકાવે છે, એ તો કરવા યોગ્ય પ્રવૃત્તિ છે જ નહીં, એમ કરીને કૃપાળુએ કહી દીધું કે હજુ સમય ચૂકી ગયા નથી, વિચારો, વિચારવા યોગ્ય છે, ખરેખર બહુ વિચારવા યોગ્ય વાત છે. આગળ જઈએ. આચારાંગ સૂત્રમાં પ્રથમ સુસ્કંધ, પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશ્ય, પ્રથમ વાક્ય એમ કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે, દક્ષિણથી આવ્યો છે, અથવા ઊંચેથી, નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે, એમ જે જાણતો નથી તે મિથ્યા દૃષ્ટિ છે, જે જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે.
તે જાણવાના ત્રણ કારણો આ પ્રમાણે છે. શ્રી આચરાંગ સૂત્ર એટલે દ્વાદશાંગીમાં પ્રથમ જ શાસ્ત્ર આચર અંગ, તું આ પ્રમાણે આચરીશ તો આ પ્રમાણે ચારિત્રમાં સ્થિરતા થશે. પહેલાં જાણીશ એટલે જ્ઞાનપદ, પછી એ પ્રમાણે અનુભવે છે તો દર્શન, સમ્યક દર્શન, અને એ પ્રમાણે પછી ચારિત્રમાં એટલે સ્થિતિ કરે છે, ટકી જાય છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર એટલે જોવું, જાણવું, દેખવું, બીજું તો કંઈ છે નહીં. અથવા જાણવું, જોવું ને સ્થિર થવું, ઊભું થવું, ઊભું રહેવું. તો કે એ જે અર્થ કર્યો છે તે આચરાંગ સૂત્રમાં સમજાવે છે. એમાં પહેલું જ અધ્યયન એટલે પહેલાં તો પહેલો શ્રુત સ્કંદ એટલે પહેલો વિભાગ, પછી એનું પ્રથમ અધ્યયન, પછી એનું પ્રથમ ઉદ્દેશ્ય, અને એમાં પહેલું વાક્ય, એનો આ પહેલો મુદ્દો છે કે આ જીવ ક્યાંથી આવ્યો છે. તો કૃપાળદેવે એ જ કહ્યું, આપણને એ જ સમજાવ્યું સારી રીતે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું આ જગત બધું શું છે, એમ જે જાણતો નથી તે મિથ્યા દૃષ્ટિ છે, જે જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે. એટલે કે તે જાણવાના ત્રણ કારણો આ પ્રમાણે છે, તીર્થંકરના ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી, અને ત્રીજું જાતિ સ્મૃતિ જ્ઞાનથી. તો આ ત્રણ કારણથી કોઈ પણ જીવ વિચારી શકે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું. કેટલાકને તીર્થંકર દેવની દેશનામાં એટલે કે સમવસ્ત્રણની દેશનામાં સીધે સીધું ભગવાનના દર્શન કરતાં, તીર્થંકર દેવના દર્શન કરતાં પોતાના ભાવ જણાઈ જાય. એમના આભામંડળમાં, પ્રભામંડળમાં, યાને ભામંડળમાં દર્શન કરતાં કરતાં પોતાના ભાવ દેખાઈ જાય, એ રીતે તીર્થંકરના ઉપદેશથી પણ પોતે સમજી શકે કે ખરેખર મારું સ્વરૂપ શું છે. અને બોધથી સમજાય તે તો જુદું જ છે. બીજું, સદગુરુના ઉપદેશથી પણ કોઈક વખત બોધ પામી જાય છે કે મારે ખરેખર શું કરવાનું છે, મારું સ્વરૂપ શું છે. ત્રીજું, જાતિ સ્મૃતિ જ્ઞાનથી, જેમાં કોઈ અવલંબન નથી, એટલે કે નિસર્ગિક રીતે, સ્વાભાવિક રીતે, કુદરતી રીતે, પોતાના જ કોઈ ક્ષયોપશમના બળથી પોતાને જાતિ સ્મૃતિ જ્ઞાન જણાય છે, થાય છે. અને એમાં મતિ જ્ઞાનનો જ આ એક ભાંગો છે. અને જેટલા ભાવ જોવા હોય તેટલા, જ્યાં સુધી અસંગની પંચેન્દ્રિય પણ ન આવી હોય ત્યાં સુધીના ભાવ દેખાઈ જાય છે, જણાઈ જાય છે. પરમ કૃપાળદેવને 900 ભાવનું જાતિ સ્મરણ જ્ઞાન, અને તે પણ મોટા ભાગના ભાવ તો 7મે વર્ષે જ દેખાઈ ગયા છે, પછી થોડાક જૂનાગઢમાં ગિરનાર પછી થયા છે, પરંતુ મોટા ભાગના ત્યારે જ દર્શન થઈ ગયા છે. એટલે કે આટલા ભાવનું જ્ઞાન આ કાળમાં પણ કોઈને હોઈ શકે છે. આગલો ભાવ સમાધિ મરણપૂર્વક દેહ છૂટ્યો હોય તો આ જાતિ સ્મરણ જ્ઞાનના હોવાના, થવાના ચાન્સીસ વધારે છે, એ પણ આપણે જાણીએ છીએ. સંગની પંચેન્દ્રિય પણ હોય ત્યાં સુધી પણ આવી શકે છે. તો આ ત્રણ રીતે, ત્રણ કારણથી મૂક્યું છે કે જીવને જણાય છે કે મારું ખરેખર સ્વરૂપ શું છે. તો માનો કે તીર્થંકર દેવનો ઉપદેશ યાદ નથી, માનો કે જાતે સ્મરણ જ્ઞાન થયું નથી અને થતું નથી, તો પછી સદગુરુના ઉપદેશથી એ એક વચલો બીજો ભાગ, એ જ મુખ્ય વાત રહી. પહેલું સદદેવ તત્વ ગણો તીર્થંકર દેવનો ઉપદેશ, બીજો સદગુરુ તત્વ આવ્યો તે સદગુરુનો ઉપદેશ, અને ત્રીજો જાતિ સ્મૃતિ જ્ઞાન એટલે સદ્ધર્મ તત્વ આવ્યું તે. પણ અહીંયા વચ્ચેનું છે એ જ મુખ્ય વાત બનીને રહે છે એમ કેવું છે. એટલે કે આપણા હાથમાં બાજી તો સદગુરુના ઉપદેશની જ વધારે રહી, કારણ કે તીર્થંકર દેવનો ઉપદેશ યાદ ન હોય એમ બને, જાતિ સ્મરણ જ્ઞાન ન થાય એમ બને, તો રહ્યું શું, તો કે સદગુરુનો ઉપદેશ. અને સદગુરુનો ઉપદેશ હોય તો પણ તેમાં આગલી પાછલી વાત આવી જ જાય છે, કારણ કે સદગુરુ પદમે સમાત હે અર્હંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કુ ઉપાસો તજી ગર્ભ. એટલે કે જે છે તે સ્વરૂપની સમજની જ વાત છે, જે શાસ્ત્રની શરૂઆત પણ સ્વરૂપની સમજ માટે જ થઈ છે. એટલે આ ત્રણ કારણ કૃપાળદેવે ચોખ્ખે ચોખ્ખા ગણાવી દીધા છે. એટલે એ નથી તો મિથ્યા દ્રષ્ટિ છે, પરંતુ મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ થવા માટે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હિ લયું દૂર થયું અજ્ઞાન, છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો છીન મરે. એટલે અહીંયા ભાર તેના પર હોય તેમ લાગે છે. આગળ જઈએ કે અત્રે જાતિ સ્મૃતિ જ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે, એટલે પૂર્વે તેને બોધ થવામાં સદગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. જાતિ સ્મરણ જ્ઞાન કહ્યું છે તેમાં પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. કોઈ જીવ માની લે કે આ ભવનો પુરુષાર્થ છે તો તેમ તો નથી,
પણ અનુસંધાન છે, પૂર્વભવનું અનુસંધાન છે, જોડાણ છે. એટલે એમાં પૂર્વ તો આવ્યું જ કે પૂર્વે કંઈક સાધના કરી છે અને જે જ્ઞાન થયું છે તેના આધારે પાછું આ ભવના પુરુષાર્થ દ્વારા જાતે સ્મરણ જ્ઞાન થાય છે. એટલે બંને આવી ગયા છે, એટલે કે તેમાં પણ પ્રી કનેક્શન છે એની ના નથી. જોડાણ તો થાય છે, એમ કાંઈક હતું, એમ કાંઈક થયું તો એનું જોડાણ થાય છે, તેનું નામ જાતે સ્મરણ જ્ઞાન છે. એટલે છે તો મતિ જ્ઞાનનો જ ભેદ કે અવગ્રહ ઇહા અવાય અને ધારણા. તો ધારણા એટલે જે બુદ્ધિમાં સ્મૃતિમાં અનુભવમાં છે તે ધારી રાખ્યું છે, ટકાવી રાખ્યું છે, યાદ છે, અને તેનું નામ ધારણા. એટલે જાતિ સ્મૃતિ જ્ઞાન મતિ જ્ઞાનનો ભેદ છે. બધાએ અનુભવ્યું તો છે પણ ભવાંતરે યાદ કેમ નથી? તો કે ઘણા કારણ છે. એમાં એક તો સમાધિ મરણ પૂર્વક દેહ છૂટ્યો નથી, છોડ્યો નથી, એ મોટું છે, એટલે કે અસમાધિ મરણ છે. કેટલીક વખત સમ્યક દર્શન નથી એ કારણ છે, અને કેટલીક વખત ભૂલી જવાય છે તે કારણ છે. પણ જો ધારણા ભેદ છે તો જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે છે. અને પૂર્વે બોધ થવામાં પણ સદગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી, અને પૂર્વે જે બોધ મળ્યો હતો પૂર્વભવમાં એમાં પણ સદગુરુ તો હતા, એટલે કે સદગુરુ નહોતા એવું નથી. એટલે સદગુરુ તો છે જ અને છે જ, એમ કેવું છે આ ભવમાં કે આગલા ભવમાં. વળી ઠામ ઠામ જીનાગમમાં એમ કહ્યું છે કે ગુરુનો છંદાણુ વત્તગા. શ્રી સ્વેગડાંગ સૂત્રની આ સાક્ષીએ મુકાય છે, એટલે કે ગુરુની આજ્ઞાએ વર્તવું. શ્રી આચારાંગ સૂત્ર ઉપર મૂક્યું પહેલું સૂત્ર. બીજું સૂત્ર કે આગમ શ્રી સુયગડાંગજી સૂત્ર, જેનું સંસ્કૃતમાં નામ છે સૂત્રકૃતાંગ સૂત્ર. એનો શુદ્ધ સ્કંદ પહેલો, પહેલું અધ્યયન, બીજું અધ્યયન અને 32મી ગાથા. એ શું કહે છે કે એવમ મત્તા મહંતરમ ધમ્મ મેળમ સહિયા બહુ જણા ગુરુણો છંદાણુ વત્તગા વિરયાતિ ન મહોગમાહિયમ. એટલે કે આ ભવસાગરથી તરવા માટે શું છે? તો કે આ પ્રકારે માનીને આગલું અનુસંધાન આખું અધ્યયન. આ 32મી ગાથા છે, 31 ગાથામાં બધો સાર આપી દીધો અને છેલ્લી 32મી ગાથામાં સ્વેગડાંગજી સૂત્રના આ અધ્યયનમાં મૂક્યું કે આ પ્રકારે જાણીને, આ પ્રકારે માનીને સર્વોત્તમ અર્હત ધર્મ સ્વીકારી જ્ઞાનાદિ સંપન્ન ગુરુના અભિપ્રાયે વર્તનાર જીવો પાપ નિવૃત્ત થઈ સંસાર સાગર પાર તરી જાય છે. એટલે મુખ્ય વાત શું આવી? તો કે ગુરુના અભિપ્રાયે વર્તનાર જીવો, અને કેવા ગુરુ? તો કે જ્ઞાનાદિ સંપન્ન ગુરુ. એટલે જેવા તેવા નહીં પણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, અને તેને માનનાર જીવો ગુરુના અભિપ્રાય પ્રમાણે છે, પોતાના અભિપ્રાય પ્રમાણે નથી. આપણે કોઈ પત્રમાં આવી ગયું છે ઘણું કરી 358માં કે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. જો જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામે તો તેને સમ્યક દર્શન થાય છે, પણ આજ સુધી નથી પામ્યો તે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે નથી, નિજ મતિ કલ્પનાએ અનુસર્યો છે અને બોધ માની લીધો છે, તો તેમ થવા યોગ્ય નથી. એટલે કે ગુરુ અને ગુરુની આજ્ઞાએ પ્રવર્તન એ મોટામાં મોટી મુખ્ય વાત આવી ગઈ. આગળ જઈએ. ગુરુની આજ્ઞાએ ચાલતા અનંતા જીવો સીજ્યા, સીજે છે અને સીજશે. આ તો જાણે કોઈ રસોઈનો ખાદ્ય પદાર્થ હોય અને કે ચડવા મૂક્યું હોય અને સીજી ગયું, ભાત સીજી ગઈ, ખીચડી સીજી ગઈ, તો કે એનો અર્થ શું? તો કે ચડી ગયું. ચડી ગયું એટલે શું? તો કે પરિપક્વ થઈ ગયું, પાકું થઈ ગયું, બિલકુલ ચડી ગયું છે, જમવા લાયક છે, ખાવા લાયક છે, બધાને ફાવે તેવું અનુકૂળ છે. તો અહીંયા સીજ્યા એટલે શું? તો કે સંથારો સીજી ગયો અને રસોઈમાં એ તે વસ્તુ સીજી ગઈ, તો કે ચડી ગઈ, પરિપક્વતા થઈ ગઈ. એવી જ રીતે જીવો સીજે છે એટલે કે જીવો સિદ્ધ થાય છે. સિદ્ધ ધાતુ છે સંસ્કૃતમાં, એટલે સિદ્ધ થવું, સાબિત થયું. હવે આને ભાત કહેવાય, ભાત પ્રમાણે પરિપક્વ થઈ ગયો. આને ખીચડી કહેવાય, કેમ કે દાણો ચડી ગયો, બાકીનાને કહેવાતું નથી. એવી રીતે સંથારો સીજી ગયો, અનશનવ્રત સીજી ગયું, પૂરું થયું, એટલે કે સંથારો સાબિત થઈ ચૂક્યો, સંથારો પૂરો થયો, સમાપ્ત થયો. અહીંયા જ ભવ મરણ જન્મચક્ર એની સમાપ્તિ આવી ગઈ, એટલે એમ કહેવાય કે હવે જીવો સિદ્ધ ગતિને પામ્યા, સંસારના પરિભ્રમણની સમાપ્તિ, અંત આવ્યો, એટલે સીજ્યા, સિદ્ધ થયા, સીજે છે, સિદ્ધ થાય છે, અને સીજશે એટલે સિદ્ધ થશે. તેમ કોઈ પણ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા તેમાં પ્રાયે સદગુરુ ઉપદેશનું કારણ હોય છે, પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદગુરુના નિત્યકામી રહ્યો થકો, સદવિચારમાં પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે. બહુ સુંદર વાત કહી દીધી કે કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામે તો તેમાં પ્રાયે ઘણું કરીને પહેલાંના સદગુરુનો ઉપદેશ મુખ્ય કારણ હોય છે,
એ કારણ તો છે જ, એની ઉપેક્ષા થઈ શકે તેવું નથી, નિમિત્ત કારણ છે. સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાં, એટલે નિમિત્ત તો છે જ, સદગુરુદેવની આજ્ઞા પણ છે અને જીન ભગવંતની દશા પણ છે, બંને નિમિત્ત કારણ છે. વળી સદગુરુ આજ્ઞાથી જીન દશા પ્રાપ્ત થઈ શકે એટલું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, બંને રીતે અર્થ થાય છે. તો માનો કે કદાપી ત્યાં તેમ ન હોય, કોઈક વખત માનો કે સદગુરુના ઉપદેશનું મુખ્યપણું કે કારણ હાજર નથી, તો પણ સદગુરુનો નિત્યકામી રહ્યો થકો, સદગુરુ ક્યારે મળે, મને સદગુરુનો બોધ થાય, મને મળે અથવા હું ઓળખી શકું, તો એમ કરીને એની ભાવના, કામના, ઈચ્છા, અભિલાષા તો એ જ રહ્યા કરતી હોય. એટલે કે સદગુરુનો નિત્યકામી, નિત્ય કહી દીધું છે, હર હંમેશ, જાણે કે કોઈ દિવસ ભૂલી ગયા નથી, થોડા વર્ષ રહ્યું એમ નહીં, થોડી કલાક રહ્યું એમ નહીં, પરંતુ હર હંમેશ થયા કરે કે મને સદગુરુનો નિમિત્ત ક્યારે પ્રાપ્ત થાય. તો એના નિત્યકામી રહ્યો થકો અને સદવિચારમાં પ્રેરાતો પ્રેરાતો, પેલી કામના પણ ચાલુ છે અને સદવિચારમાં પ્રેરણા પણ ચાલુ છે. પોતે પોતાનો પુરુષાર્થ મૂક્યો છોડ્યો નથી, પોતે આત્મવિચાર, સત્વિચાર, સત્વિચાર કહી દીધું છે, સદવિચાર, આત્માના વિચારમાં પ્રેરણા કરતો કરતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે. વિચારથી આત્મજ્ઞાન થાય છે, આપણે ઉપદેશ છાયામાં સવિસ્તર લીધેલું છે. અથવા તેને કંઈ સદગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે. માનો કે આવા જીવને વિચારથી આત્મજ્ઞાન થયું તો ત્યાં સદગુરુ તત્વની ઉપેક્ષા નથી, કારણ કે પૂર્વભવમાં તો હતા જ, એટલે સદગુરુની અવગણના છે જ નહીં, કરતો જ નથી. અને જો સદગુરુ તત્વની અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, તો ત્યાં માનનો સંભવ ઊભો થાય છે. અને જ્યાં સદગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું કે તેને સદવિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. એટલે કે સદગુરુ પ્રત્યે માન થાય તો વાંધો નથી, તો એને સદવિચારમાં આગળ જશે, આત્માના ગુણની પ્રાપ્તિ થઈ. પણ જો સદગુરુ પ્રત્યે ઉપેક્ષા કરે છે તો ત્યાં પોતાને પોતાનું માન ઊભું થાય છે, એટલે કે અભિમાન આવી જાય છે. પણ જો સદગુરુ પ્રત્યે અભિમાન એટલે કે માન, ત્યાં માનનો અર્થ સન્માન છે, એટલે કે એના પ્રત્યે સન્માન રાખશે તો એ સદવિચારમાં આગળ જવાનો છે, કર વિચાર તો પામ. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. હવે તથારૂપ માન એટલે તે પ્રકારનું અભિમાન આત્માના ગુણને હંમેશા હણી નાખનારું છે, ઘાતક છે. એમાં બાહુબલીજીનું દૃષ્ટાંત મૂક્યું છે. તો એ વિચાર કરતા કરે છે કે માનનો અર્થ કયો લીધો કૃપાળદેવે, અહીંયા માન કે છે ત્યારે અભિમાન કહ્યું અને બીજું માન કે છે ત્યારે સદગુરુ પ્રત્યે સન્માન કહ્યું. એટલે ત્યાં મીરાબાઈનું દૃષ્ટાંત યાદ આવે કે ભવસાગર સબ સુખ ગયા હે, આશ નહીં મુજે તરણન કી, ફિકર નહીં મુજે તરણન કી. તો કે ત્યાં ભવસાગર તરી જવાય છે, પણ તરવાની વાત જ ક્યાં છે, જે બુડેલા હોય તે તરે છે, અમારે તો ભવસાગર સુકાઈ જ ગયો છે એમ મીરાબાઈ કહે છે. અને સુકામ, તો કે ફિકર નહીં તરણન કી, અમારે સુકાઈ ગયો છે, પાણી જ સુકાઈ ગયું, દરિયામાં પાણી જ નથી, ભવસાગરમાં કંઈ ભવરૂપી જળ છે જ નહીં, તો અમારે તરવાની વાત આવતી જ નથી, એમ જ સુકાઈ ગયું છે. જેમ ડૉક્ટર કેટલીક દવાથી અંદર બધું સૂકવી નાખે તો બહાર કંઈ પસ કાઢવાની કે વાત કરવાની આવે જ નહીં, એવી રીતે સૂકવી નહીં, અને ફિકર નથી હવે એને તરવાની. તો મને એમ પ્રશ્ન થાય કે કોઈને એ વખતે થયો કે મીરાબાઈને પૂછ્યું કે આટલી બધી મસ્તી આપનામાં કેમ આવી ગઈ છે, તો મીરાબાઈ કહે છે કે મોહે લાગી લટક ગુરુ ચરણ નકી, એટલે ગુરુના ચરણની લટક ચટક લાગી ગઈ છે, એ જ એક લગ્ની લાગી છે, એટલે આ મસ્તી બોલાવે છે, ખુમારી બોલાવે છે, એનો ખુમાર, એનો કેફ, એનો રસો છે, માન નથી, અભિમાન નથી. હવે બાહુબલીજીની વાત કે બાહુબલીજીમાં અનેક ગુણ સમો વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણુંભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમુદાયે આત્મધ્યાનમાં રહ્યા તો પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની યોગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દોષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું, ત્યારે કેવલ જ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈ વર્ત્યું હતું. વળી 12 મહિના સુધી નિરાહારપણે એક લક્ષ્યે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી 12 મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી માન ન સમજાયું.
અને જ્યારે તે શ્રી ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું એ પણ સદગુરુનું જ મહાત્મ્ય દર્શાવ્યું છે. બાહુબલીજી તડકે તપવા તૈયાર, ઠંડીએ ઠરવા તૈયાર, વરસાદે ભીંજાવા તૈયાર, વેલડી વીંટાઈ, પક્ષીઓ માળા બાંધી ગયા, યુદ્ધ કરવાની તૈયારી, યુદ્ધ પણ કરી નાખ્યું, 12 માસ ઊભા રહ્યા તે પણ જીન મુદ્રામાં, અને છતાં એ 12 માસ મોડા પડ્યા. કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં 12 મહિના ઊભા રહ્યા છતાં 12 મહિના મોડા પડ્યા. એવી જ રીતે આપણે અહંકારને કારણે મોડા પડતા આવ્યા છીએ અને હજુય તેનો વસવસો નથી. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત, એ વાત એટલી જ સાચી છે. 12 માસના બાહુબલીજીના ઉપવાસ પછી અથવા તો જે કાંઈ કહો તે કાયોત્સર્ગ મુદ્રા હોવા છતાં અને કાયોત્સર્ગનો ભાવ હોવા છતાં કે હું દેહાદી સ્વરૂપ નથી અને દેહાદી પદાર્થ કંઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય વિનાશી એવો હું આત્મા છું એમ ભાવના કરતાં કરતાં પણ બાહુબલીજીને કેવળ જ્ઞાન ન થયું. જ્યારે ઋષભદેવ પિતાએ, ધર્મ પિતાએ બ્રાહ્મી સુંદરી એટલે કે બ્રાહ્મી સાધ્વીજી અને સુંદરી મા સતીજી બંનેને મોકલ્યા અને બંને બહેનો યાને કે સાધ્વીજીએ જ્યારે એમ કહ્યું કે વીરા મોરા ગજ ચડીએ કેવળ ન હોય જો, વીરા મોરા ગજ થકી ઉતરો, હોદે ચડીએ ગજ હોદે ચડીએ કેવળ ન હોય જો, એટલે કે આ માંદરૂપી હાથી ઉપર છો સવાર અને તમને કેવળ જ્ઞાન થતું નથી તો સાંભળે છે બાહુબલીજી અને કહે છે કે આ કેવળ જ્ઞાન કેમ નથી થતું. તો કેવળ જ્ઞાન કેમ નથી થતું ત્યારે વિચાર્યું કે મને માનરૂપી હાથી ઉપર ચડેલો કીધો, હું હાથી ઉપર તો છું નહીં પણ કયું માન મને છે તેમ બાહુબલીજીએ વિચાર્યું અને તે વખતે લાગ્યું કે મારે મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવા જવું પડશે. જો ઋષભ પ્રભુને વંદન કરવા જઉં તો મારાથી નાના 98 ભાઈઓએ મારી પહેલાં દીક્ષા લઈ લીધી છે અને એમને વંદન કરવા જવું પડે એ મને માન નડે છે. માનનો નાનો શો અંકુર છે પણ કેટલું કામ કરે છે. કે ભાવ પ્રાપૃતમાં કુંકુંદ ભગવંતે લખ્યું, દેહાદિ સંગત જો અહો પણ મલિન માન કશાયથી, આ તાપના કરતા રહ્યા બા હું બલિ મુનિ ક્યાં લગી. આ તાપના કેટલી બધી સહન કરી છે 12 મહિના, પરંતુ હવે તો કે હવે એ વંદન કરવાનો મને કોઈ વાંધો નથી, હું એને વંદન કરવા જઈશ. આ શ્વેતાંબરામનાયથી વાત આવી, અહીંયા પરમ કૃપાળ દેવે પણ નોંધ લીધી છે એટલે આપણાથી કહેવાય જાય છે. પરંતુ દિગંબરામનાયથી તે બાહુબલીજી ભગવાનને હજુ ભગવાન નથી એક માનનો અંકુરો એમ રહી ગયો કે હું દેહાદી સ્વરૂપ નથી એમ તો બરોબર, અને કાયત્સર પણ કર્યો છે અને દેહની કોઈ પરવા નથી એટલે કે દેહાદ્યાસ તો મરી પરવા રહ્યો છે, પરંતુ હું જે ભૂમિ પર ઊભો છું તે ભરતજીની ભૂમિ છે, ભરતભાઈની ભૂમિ પર, એ ચક્રવર્તી છે એટલે એની ભૂમિ ઉપર મારા આ બે પગ ટક્યા છે અને મારું શરીર પણ તે ભૂમિના આશ્રય ઉપર ઊભું છે. એટલે કે ભાઈ કોના અને ભૂમિ કોની એ વિકલ્પ હજુ એમના મનમાંથી ગયો નથી. મારા ભાઈ અને ભરતની ભૂમિ ઉપર મારે ઊભા રહીને આત્મકલ્યાણ કરવાનો વારો આવ્યો છે, એની આણવર્તે છે, એટલે આ બે પગ પણ ટકી રહ્યા છે તો તે ભરતજીની ભૂમિ છે. એટલે ત્યાં મારા તરાનો જે વિકલ્પ છે એ રાગદ્વેષનો વિકલ્પ આટલો પણ રહી ગયો હતો, ભલે સંજવલન કશાય કહેવાતો હોય પરંતુ એટલો અંકુર છે ત્યાં સુધી કેવળ જ્ઞાન નથી થઈ શકતું. અને 12 મહિનાની ઊભા રહેવાની તપશ્ચર્યા હોવા છતાં પણ એ તપશ્ચર્યાનું ફળ શું, તો કે કેવળ જ્ઞાન ન થવા દીધું કારણ કે માનનો અંકુર સાથે હતો. જેવું માન ગયું કે ભૂમિ તે જ છે, ભરતજીની જ ભૂમિ છે અને તે જ બાહુબલીજી છે, પણ આખો અધ્યવસાય બદલાઈ ગયો, ભાવમાં ઉલટ ફૂલસુલટ થઈ ગઈ અને વિકલ્પ ન રહ્યો, નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થયા અને ત્યાં તરત જ કેવળ જ્ઞાન પ્રગટી જાય છે. જ્યાં વિકલ્પ કર્યો ત્યાં મૂવા, અને ત્યાં ભરતજીની ભૂમિ નહીં અને ભરતજી વિશે હું આવો વિચાર કરું છું પણ ભરતજી તો મને અત્યારે વંદન કરવા આવ્યા છે. જ્યાં જુએ છે ત્યાં સામે ભરતજી વંદન કરી રહ્યા છે, તો થાય છે કે ભરતજીને તેવો કોઈ વિકલ્પ નથી અને મને જ આ પરિગ્રહ બુદ્ધિ છે અથવા તો આસક્ત બુદ્ધિ આવી કે આ એની ભૂમિ છે અને ભરતજીના મનમાં તેવો કોઈ વિકલ્પ નથી. અને તેમ શ્રેણી ચડતા ચડતા તેમને તરત જ કેવળ જ્ઞાન થઈ ગયું. એ પણ વિચારવા જેવું છે કે સેજ કણી હોય એ જ ખૂંચતી હોય છે અને સેજ અણી હોય એ જ વાગી હોય છે,
ને સેજ કણું જ ખૂંચ્યા કરે, સેજ કાંટો જ વાગ્યા કરે, હોય તો સેજ સેજ જ દાંતમાં ભરાયું હોય તો પણ ખટક ખટક થાય અથવા જીવનો ઉપયોગ ત્યાં જ જાય, આ બધું શું સૂચવે છે કે એટલો દેહાધ્યાસ છે? આમને તો દેહાધ્યાસ નથી, દેહાધ્યાસ ફગાવી દીધો છે, પરંતુ જે ભૂમિ અને જે ભરત એમાં જે બુદ્ધિ કે ભાવ રહી ગયું હતું, જ્યાંથી આત્મકલ્યાણની શરૂઆત કરી હતી એ નડ્યું, પણ પછી એનો અંત થયો. એટલે સ્વચ્છંદ અને પ્રતિબંધ બંને નિવૃત્ત થયા ત્યારે બાહુબલીજીને કેવળ જ્ઞાન અને મોક્ષ થયા છે. વળી એક વિકલ્પ એવો પણ હતો, વિચાર કરતાં સમજાય છે કે તેઓએ દીક્ષા લીધી તો સ્વયં દીક્ષિત થયા, કે ભરતજીને મારવા માટે ઉગામેલી મુઠ્ઠી મારી મુઠ્ઠી પાછી ન વળે, એટલે એ જ મુઠ્ઠીથી રીસમાં ને રીસમાં એવા જ કષાયમાં ભલે ઓછો ક્રોધ થયો તો પણ હજુ કષાય ભાવ છે, અને પંચમુષ્ટિ લોચ કરી નાખ્યો ત્યારે ઋષભદેવ પ્રભુ કે ધર્મપિતા એની આજ્ઞાથી એને વંદન કરી નમસ્કાર કરી અને આજ્ઞાપૂર્વક દીક્ષા લીધી નથી, ત્યાં જાતે સ્વયં સર્વસંગ પરિત્યાગ કરી દીધો. તે કષાય ભાવ સાથે કરેલો છે અને સ્વચ્છંદ છે, પ્રતિબંધ પણ છે. એટલે એ પણ વિચારવા જેવો મુદ્દો છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, ત્યાં એ સ્વચ્છંદપૂર્વક કરેલું છે. ગમે તેટલો ભાવ આવી ગયો, ત્યારે તીવ્ર ભાવ આવ્યો શાંત થઈ જવાનું હતું એમ આપણને લાગે, પછી ઋષભદેવ પ્રભુ પાસે જઈને તો જો જાય તો અઠાણું પુત્રો અઠાણું ભાઈઓને પણ વંદન કરવાનો વારો આવે, તો ત્યાં માન કશાય તો હતો જ, અને મૂળ વસ્તુ એ સ્વચ્છંદે જ એ દીક્ષા કે સંયમનું ગ્રહણ હતું, અને જે છેલ્લે એ જ ઋષભદેવ ભગવાનની પ્રેરણાથી મોકલેલા બે સાધ્વીજી એટલે કે બે બહેનો ઉર્ફે સાધ્વીજી એના સદબોધથી એમનું માન ઘડી ગયું, અને અંતર મુહૂર્ત નહીં પણ મુહૂર્તમાં, અહીંયા મુહૂર્ત શબ્દ છે એટલે કે બરાબર બે ઘડી પછી 48 મિનિટ પછી તરત જ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે અંતર મુહૂર્ત કહીએ ત્યારે બે ઘડીમાં એક સમય ઓછો ત્યાં સુધી કહેવાય, પછી જગન્ય અંતર મુહૂર્ત, મધ્યમ અંતર મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એમ ભાગ પડે, અહીંયા તો એકલું મુહૂર્ત છે એટલે બે ઘડીમાં કેવળ જ્ઞાન થઈ ગયું. અને અહીંયા પણ સદગુરુનું જ મહાત્મ્ય દર્શાવ્યું છે, બિલકુલ સાચું છે, કેમ કે ઋષભદેવ પ્રભુને થયું કે આને જરૂર છે, હવે આનું ઉપાદાન બરાબર પાકી ગયું છે અને હવે ખડું થવાની જરૂર છે. પોતે નિમિત્ત રૂપે સદેહે હાજર નથી, પરંતુ પોતે પ્રેરણા કરી છે પોતાના પ્રતિનિધિ સમાન એવી બંને પુત્રી અને મા સતી અને સાધ્વીજીને મોકલ્યા અને તેનાથી બોધ પમાડ્યો છે. જ્યારે શિષ્યનું ઉપાદાન બરાબર પાકે છે ત્યારે કોઈને કોઈ રીતે સદગુરુનું નિમિત્ત હાજર થાય છે એ સમજાય છે. ઉપાદાન તો બળવાન હતું જ, અને તો જ એને ત્યારે સમય પાક્યો હશે, એટલે યાદ આવ્યું કે મને આ માનરૂપી હાથીએ ચડ્યાનું આ બહેનો કહેવા આવી છે, આ સાધ્વીજીનો ઉપદેશ છે, તો મારે વિચારવું જોઈએ. પછી વિચાર્યું અને અંતે તો કર વિચારતો પામ, એ વિચારના અંતે જ અત્યંત ઉત્કટ ઉહાપો પછી જ કેવળ જ્ઞાન થયું છે એ પણ વિચારવા જેવું છે. છેલ્લો પેરેગ્રાફ છે આ ગાથામાં કે વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે. શું કહ્યું છે? પ્રભુ મહાવીરના 11 ગણધર, એમાં ગૌતમ ગણધર પહેલાં છે, એમણે શાસ્ત્રો ગૂંથ્યા, પરંતુ ગણધરની પાટ ઉપર સુધર્મા સ્વામી 5માં છે એમની સ્થાપના થઈ છે. એટલે આજે જ્યારે પાટની પરંપરાની વાત આવે ત્યારે સુધર્મા સ્વામીનું જ નામ લેવાય છે, ગૌતમ ગણધરનું નામ લેવાતું નથી. એટલે કે સુધર્મા સ્વામી, ગૌતમ ગણધર તો બૂજી ગયા, શાસ્ત્રો લખી દીધા, પરંતુ સુધર્મા સ્વામી એટલે કે 5મા ગણધર, એમણે જંબુ સ્વામીને ઉપદેશ આપ્યો છે કે એટલે કે પરંપરાથી જે આ ઉપદેશ આવ્યો છે તે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન એટલે કે કેવળ જ્ઞાની મહાવીર સ્વામીએ આપણને આમ કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે ગુરુણો છંદાણું વત્તગા, સુયગણાંગજી સૂત્રની વાત છે, તે જ આવીને ઊભી રહી કે ગુરુને આધીન થઈને વર્તતા, ગુરુના અભિપ્રાય પ્રમાણે એને અધીન થઈને જે વર્તે છે તે જીવો માર્ગ પામે છે, મોક્ષ પામે છે. ઉત્તરાધ્યયન, સુયગણાંગજી આદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. એટલે કે આ બધા શાસ્ત્રોમાં, શ્રી ઉત્તરાધ્યયનજીમાં અને શ્રી સુયગણાંગજીમાં, એમાં પણ આ જ બોધ આવે છે, જુદી જુદી રીતે આવે છે. અને આ બોધ છે ગુરુનો છંદાણું વત્તગા, એ તો અહીંયા સુયગણાંગજી સૂત્રનો જ છે, અને ઉત્તરાધ્યયનજીમાં પણ બીજે એવો જ બોધ આવે છે. અહીંયા આપણને જિનાગમ સિવાયની વાત લઈએ તો દાસ રણછોડ યાદ આવે. એમણે એક ભજન લખ્યું, એમાં કહ્યું કે દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચીને ઉગાડ્યું તાળું,
આપણે એટલું જ કામ છે કે કયું તાળું ઉગાડ્યું તો કે મોહનું, માયાનું, મમતાનું, અને કોનાથી ખુલ્યું તો કે સદગુરુએ આપેલી કૂંચીથી ખુલ્યું, સદગુરુએ આપેલી ચાવીથી ખુલ્યું, મારી ચાવીથી આ તાળા ન ખુલ્યા. ખરેખર કિંમત કોની છે, તાળાની, ચાવીની કે અંદર રહેલા ખજાનાની, એ પણ વિચારવા જેવું છે. કેટલીક વખત અંદર રહેલા ખજાનાની કિંમત ઊંચી છે, કેટલીક વખત કૂંચીની કિંમત વધારે છે, પણ કૂંચીની કિંમત વધારે છે. ચાવી ન હોય, કૂંચી ન હોય તો ખજાનો હાથ લાગે જ ક્યાંથી. તાળું ગમે તેવું સુંદર હોય, અંદર ખજાનો છે એ સૌથી મૂલ્યવાન છે, પરંતુ ખુલે છે શેનાથી, તો કે સદગુરુના ગમથી, ગુરુગમથી, એટલે કે સદગુરુએ દીધેલી કૂંચીથી. પ્રભુશ્રીજી બોધમાં કે અમે ખીલી ખીલી કરવાનું કહીએ તો પણ તમારે તે માન્ય કરવાનું. કોઈ દિવસ સદગુરુદેવ ખીલી ખીલી કરવાનું કહે જ નહીં, પણ એ કહેવા માટે છે કે અમે જે શબ્દ આપીએ તે શાસ્ત્ર જ માનતા હોય અથવા તો શિરોમાન્ય કરતા હોય તો કંઈક કેવું છે. તો દાસ રણછોડની વાતમાં ઊંચી જડી અને ઉઘાડ્યું તાળું, અને શું થયું તો કે થયું ભામંડળ અજવાળું, થયું ભૂમંડળ અજવાળું, આખી ભૂમિમાં, પૃથ્વીમાં અજવાળું અજવાળું થયું. ખરેખર તો પોતાનો જ પ્રકાશ થયો, આત્માનો જ પ્રકાશ થયો, પોતાની અંદર અજવાળું થયું. દીવો રે કરો, દીવો દિલમાં દીવો રે કરો, એ પદ પણ એટલું જ સુંદર છે. આ દીવો પ્રગટી ગયો. અંતમાં આટલું જ કે ચરણની ઉપાસના સેવના એટલે આજ્ઞાની આરાધના. સેવે સદગુરુ ચરણને, એટલે કે સદગુરુની આજ્ઞાને ઉપાસે, સદગુરુની આજ્ઞાને સમજે અને આચરે. અંતમાં આપણે ભક્તિના છંદમાં ગાઈએ છીએ તે જય જગત ત્રાતા જગત ભ્રાતા જન્મ હર જગદીશ્વરા સુખ સર્વ કારણ ધર્મ ધારણ ધીર વીર મહેશ્વરા અતિ કર્મ કંદન ચિત્ત ચંદન ચરણ કમળે ચિત્ત ધરુ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.